नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज चैनल में आपनो हार्दिक स्वागत छे। आपनी साथे हूँ छु मिली मेहता। तो जोई आजना स्थानिक समाचार। जिला कानूनी सेवा सत्ता मंडल भुज द्वारा विश्व महिला दिवस उजवायो। जिला कानूनी सेवा सत्ता मंडल भुज द्वारा विश्व महिला दिवस की उजवणी एकम भवन भुज मध्य विविध महिला मंडलों की उपस्थिति में करवामां आवी हती। कार्यक्रमनो अध्यक्ष पद जिला कानूनी सेवा सत्ता मंडल भुजना सचिव अने चीफ ज्युडिशियल मेजिस्ट्रेट बी एन पटेल साहेबे, ज्यारे अतिथि विशेष पद जिला कानूनी सेवा सत्ता मंडल भुजना मीडिएटर तथा जाणीता एडवोकेट जी बी गोर, हेल्थ अवेरनेस उपर कार्यकर्ता अजित सिंह वाघेला, अनुसूचित जाति कल्याण निवृत्त प्रोजेक्ट ऑफिसर मणिबेन मंगे तथा पृथ्वीराज सिंह जाडेजाए सोभाव्यू हतो। आ प्रसंगे विविध वक्ताश्रीओए महिलाओं ने खूबज उपयोगी मार्गदर्शन पूरु पाड्यू हतु। हेल्थ अवेरनेस उपर कार्य करी रहेला अजित सिंह वाघेलाए जणाव्यू हतु के संगठन घणी बधी प्रगति करावी शके छे। 2000 कुटुंबों ने दवाओमांथी मुक्त करावेल छे। माणसनुं शरीर भयंकर नबळुं पड़ी गयुं छे। भेळसेळवाळी वस्तुए अनेक परिवारोने बर्बादी तरफ धकेली નાખેલ છે અને માનવી ભયંકર બીમારીઓનો સામનો કરી રહેલ છે। અવેરનેસ પ્રોગ્રામ દ્વારા ન્યુટ્રિશન જરૂરી છે। મહિલા અગ્રણી મણિબેન મંગેએ જણાવ્યું હતું કે છેવાડાની દુઃખી બહેનોને મદદરૂપ થઈ જીવાડવાનું શીખવાડવાનું છે, તેઓને અભ્યાસુ બનાવવાનું છે। મહિલા ઘર અને પરિવાર બનાવે છે, બધું ઓનલાઈન થયું પણ રસોડું ક્યારે ઓનલાઈન નહીં થાય। સ્ત્રી ઘરમાં ભળી જાય છે, વધેલું ખાઈ જવું એનો સ્વભાવ છે। સ્ત્રી પુરુષના લક્ષણ જન્મથી અલગ છે, એ કુદરતી પ્રકૃતિ છે, બંને એની જગ્યાએ બરોબર છે। એડવોકેટ જી બી ગોરે જણાવ્યું હતું કે સ્ત્રી ક્યારે કોમન નથી હોતી, દુનિયામાં અસ્તિત્વ આવ્યું ત્યારથી સ્ત્રીઓએ નામના મેળવી છે, સ્ત્રીઓએ પાછું વળી જોયું નથી, ધ્યેયને પામી છે, નેતૃત્વ કરવાની કળા સાથે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરે છે। સ્ત્રીઓ ઉપરના અત્યાચારો અટકાવવા જોઈએ, સંસ્કારી દીકરા દીકરીઓને જન્મ આપ મહિલાઓએ આપ્યો છે। કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી ઉદ્બોધન કરતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ બી એન પટેલ સાહેબે સ્ત્રી સશક્તિકરણ અને ન્યાય અંગેના પ્રસંગો વર્ણવ્યા હતા। કેળવણી સ્ત્રી કરી શકે છે, બે આંખમાંથી ચાર આંખ સાચી ઠરે છે, અધિકારી રેન્કમાં સ્ત્રીઓ સુંદર ભૂમિકા બજાવે છે, અમુક મહિલાઓ ઝઘડાઓ પણ પતાવી શકે છે, સ્ત્રીનું મહત્વ અનેરું છે, સમાનતાના ભાવરૂપે આપણે સૌ દ્રષ્ટિકોણ અપનાવી એ જરૂરી છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા ડૉક્ટર પવનકુમાર મકરાણીના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર પ્રતીક્ષાબેન પવારે રોગ પ્રતિકારક શક્તિ વધારવા હોમિયોપેથિક ગોળીઓનું વિતરણ કરેલ, તો માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા દરેક બહેનોને માસ્ક તથા મીઠાઈ પેકેટોનું વિતરણ કરવામાં આવેલ। અનિતાબેન ઠાકુર, કલ્પનાબેન ચોથાણી, જયાબેન મુનવર, અંજુબેન શાહ, કુસુમબેન શમા, ગીતાબેન ઝવેરી, રૂક્ષ્મણીબેન ગોર, હફીઝાબેન શમા, અનિતાબેન અબોટી, જલારામ શિવશક્તિ સત્સંગ મંડળ માધાપર, નીલમ ચેરિટેબલ ટ્રસ્ટ, મહાવીર સત્સંગ મંડળ, ઇન્દુબેન ઠક્કર, મીનાબેન બોરીચા પોતાના મહિલા મંડળો સાથે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનું સંચાલન સિનિયર પેરાલિસિસ વોલ્યુન્ટરી પ્રબોધ મુનવરે, જ્યારે આભાર દર્શન શંભુભાઈ જોશીએ કરેલ, વ્યવસ્થા રફિક બાવા, આનંદરાય સોની, કનૈયાલાલ અબોટી, મુરજીભાઈ ઠક્કર, હેત પરમારે સંભાળી હતી। चंदा के बहतो सागर मन जग सारो अपना भावे, थारे रूप रंग सो कोई सोनो नहीं जग में, थारे रूप रंग सो कोई सोनो नहीं जग में। अरे आला बनाओ नादान बनाओ, मैं सूती बादल मेल बनी ने क्यों जगानी। અદાણી ગ્રુપનો કચ્છમાં 100 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ શરૂ કરાયો। અદાણી જૂથની કંપની ગ્રીન એનર્જીએ રાજ્યના કચ્છમાં એક પ્લાન્ટ શરૂ કર્યો છે, જે બાબતે અદાણી ગ્રીન એનર્જીએ જણાવ્યું કે તેના એકમ અદાણી વિન્ડ એનર્જી કચ્છ 3 લિમિટેડ એ ગુજરાતના કચ્છમાં 100 મેગાવોટનો વિન્ડ પાવર પ્લાન્ટ ચાલુ કર્યો છે। આ પ્લાન્ટને ચાલુ થતાની સાથે જ કંપનીની કુલ સંચાલન ક્ષમતા 497 મેગાવોટ સુધી પહોંચી ગઈ છે।
अदानी ग्रीन एनर्जी लिमिटेड एक इंटरव्यू में तेनी जानकारी आपता जणाव्युं हतुं के आ प्लांट ने नक्की करेला समय थी 5 महीना अगाउ चालू करी देवामां आव्युं छे। अदानी ग्रीन एनर्जीए सोमवारे जणाव्युं के तेना एकम अदानी विंड एनर्जी कच्छ 3 लिमिटेडे गुजरातना अदानी ग्रीन एनर्जी लिमिटेडे एक इंटरव्यू में तेनी जानकारी आपता जणाव्युं के आ प्लांट ने नक्की करेला समय थी 5 महीना अगाउ चालू करी देवामां आव्युं छे। अदानी ग्रीन एनर्जीए सोमवारे जणाव्युं के तेना एकम अदानी विंड एनर्जी कच्छ 3 लिमिटेडे कच्छमां 100 मेगावॉटनो विंग पावर प्लांट शुरू कर्यो छे। आ प्लांटने चालू थतानी साथे कंपनीनी कुल संचालन क्षमता 497 मेगावॉट सुधी पहोंची गई छे। छेल्ला 12 महीनामां कंपनीनो आ 5મો પ્રોજેક્ટ છે જેને સમય પહેલાં શરૂ કરી દેવામાં આવ્યો છે। કંપનીએ જણાવ્યું પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થનારી વીજળીની ખરીદ વેચાણની સમજૂતી 2.82 રૂપિયા પ્રતિ KWH પર કરવામાં આવી છે। AGELની કુલ ઉર્જા ક્ષમતા 14,815 મેગાવોટ થઈ છે। કુનરિયા ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું। ભુજ તાલુકાના કુનરિયા ગામે અખિલ કચ્છ સુમરા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। પીર સૈયદ હાજી નાથનશા ટ્રોફી 2021 સુમરા યુવા સર્કલ કુનરિયા આયોજિત સુમરા જાકબ, સુમરા આરિફ તેમજ મુખ્ય મહેમાનનું સન્માન કરવામાં આવ્યું હતું। પીર સૈયદ હૈદર શાહ, સુમરા હાજી અલ્લાના ભંગર, સુમરા ગુલમામદ, ઓસમાન જાકર, રજાક હાજી, અમીર હારૂનભાઈ, હાજી અલ્લાના, રાયબ ભુગર, ગફુર અયુબ, ઓસમાન હાજી ખાન, જુશબ હાજી અલી, હાજી અમીર, મલાર કબૂલ, અબ્દુલ કરીમ, ચનેશર નિઝામ, અયુબ ઇલિયાસ, ઇકબાલ સૈયદ, હબીબ શાહ, અલ્તાફ તેમજ આ ટુર્નામેન્ટના મુખ્ય દાતાશ્રી પીર સૈયદ હુસેન શાહ નિઝામુદ્દીન હૈદર શાહ આ આયોજન સુમરા જાકબ, સુમરા આરિફ તેમજ સુમરા યુવા સર્કલ કુનરિયા દ્વારા કરવામાં આવ્યું છે। સ્ટોરી બાય મુસ્તાક શુમરા, માસાપુરા ન્યૂઝ ચેનલ, કુનરિયા। આજે કયું આયોજન કરવામાં આવ્યું હતું? સુમરા યુવા સર્કલ કુનરિયા અખિલ કચ્છ સુમરા સમાજ સુપર હાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે। શ્રી શહીદ હાજી નાથન શાહ ટ્રોફી 2021 આયોજન છે, એનામાં કુલ 10 ટીમ ભાગ લીધી હતી। એનામાં વિનર ટીમ થઈ છે કુનરિયા 11 ને ખાવડા રનર્સ અપ ટીમ ખાવડા હે એ ખાવડા હે ટીમ ને મેન ઓફ ધ સિરીઝ કોણ બન્યા હતા? મેન ઓફ ધ સિરીઝ નાસિર સુમરા ને સુમરા સર। આગળ તમે શું યુવાઓને કહેવા માંગો છો કે આવું આયોજન કરવામાં આવે? અમારો સંદેશ એ છે કે ખૂબ ખૂબ મહેનત કરીને આગળ વધે એવી અમારી શુભેચ્છા છે બધા ખેલાડીઓને। જેટલા પણ અહીંયા સુમરા સમાજમાં જે રમવા આવ્યા હતા એ લોકોને બધાને વિનંતી કરું છું કે આજે ખૂબ ખૂબ મહેનત કરે, આગળ વધે, સમાજને આગળ લઈ જાય। ઉત્તમ ક્વોલિટી ગુણવત્તા સબર હર્બલ પ્રોડક્ટ્સ મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે વન્ડર વર્લ્ડ ક્વિક માધાપર ભુજની જનતા માટે હેલ્થ સહી તો લાઈફ સહીના સૂત્ર સાથે RCM આપની સેવામાં ઉપલબ્ધ છે। વન્ડર વર્લ્ડના મોલમાં આપને મળી રહેશે મેન્સ ફેશન, વુમન્સ ફેશન, ફૂટવેર, પર્સનલ કેર, હેલ્થ કેર, હોમ એન્ડ કિચન, ફૂડ એન્ડ ગ્રોસરી, હાઉસ હોલ્ડ, કિડ્સ અપેરલ્સ, બેગ્સ એન્ડ એસેસરીઝ અને અમૂલની પ્રોડક્ટ્સ। અમારું વિશેષ આકર્ષણ ભારતનું એકમાત્ર ફિઝિકલ રિફાઇન્ડ તેલ 1400 mg ઓરિજિનલ સાથે
અહીં કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે, તો ઇમ્યુનિટી વધારવા માટે વેલનેસ પ્રોડક્ટ્સ ખરીદવા આજે જ પધારો. પ્લે સ્ટોરમાંથી વંડરમાર્ટ એપ ડાઉનલોડ કરી હોમ ડિલિવરી મેળવી શકો છો. અબડાસાના શિમાડાના વિસ્તારમાં દીપડાને પાંજરામાં પૂરવા ગ્રામજનોએ પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે. અબડાસાના સુજાપર, બારા, હીરાપર, પિથોરાનગર, મોડિયાર, નાંગિયા, ગોળથર તથા આશાપર ગામોના વિસ્તારમાં દીપડો સીમાડામાં ખુલ્લો ફરે છે અને ગાયો પેશીઓના મરણ કરે છે. અગાઉ સુજાપરમાં પાડીનું મરણ કરેલ, જેનું ફોરેસ્ટ અધિકારીએ સ્થાનિકે પંચનામું કરેલ અને પાંજરું પણ મુકાવેલ, પરંતુ પાંજરામાં પુરાયો નહીં. હવે આ જંગલી જાનવરોનો આતંક વધ્યો છે. તારીખ 7/3/2021 રાત્રે બારા સીમાડામાં લાખુબાના વાડામાં એક વાછરડીનું મારણ કરેલ અને 7 બીજા પશુઓને નખથી ઘાયલ કરેલ. તે સમયે માલધારીઓ ત્યાં હાજર હતા, જેથી તેઓ ભેગા થઈને અન્ય પશુઓને બચાવેલ. આ બાબતે વન વિભાગ દીપડાને પાંજરે પૂરે તેવી માંગ કરાઈ છે. સ્ટોરી બાય જગદીશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા. ગ્રામસભાનું સદસ્ય છું. દીપડાનો અમારે ગામમાં બહુ ત્રાસ છે. આજુબાજુના 4-5 ગામ છે, એ 2 સાલથી છે. પહેલાં પણ અમે એકવાર આવેદન દીધો હતો, હજી સુધી કંઈ વનતંત્રે આવ્યા હતા પણ પકડાણ નહીં. એ અમારે આજુબાજુના ગામડામાં નુકસાન કરે, ઢોર વાછડીઓ લઈ જાય, હવે માણસો ઉપર હમલો કરશે. અને કાલે એ લાખ ઉપર હતા, એના વાડા ઉપર આવ્યો હતો અને અમે 5-7 જણા ગયા હતા અને એ જતો નથી. હવે અમારે દીપડાને એ પકડીને લઈ જાય, જે વ્યવસ્થા કરે સરકારથી. અમારી એક પાડીને મારી નાખી છે. અમારા ગામમાં 2-4 પેલા વાછડા હતા, એ મારી નાખ્યા છે. અમારા ગામમાં આવે છે અને હવે નુકસાન કરશે એ 100%. મારું નામ લાખુભા. શું તકલીફ પડી? તકલીફમાં મને પીપળો હેરાન કરે છે બહુ. બરોબર. 5 મહિનાની ગા વાછડીને પકડીને ખાઈ ગયો. 5 ઢોરોને બટકા ભર્યા છે અને હવે માણસોને સામે ઉલામણી દેખાડે છે અને માણસોને બીક દેખાડે છે. પણ અમને બહુ બીક લાગે છે એની. કેટલા સમયથી? એને 2 વર્ષ થઈ ગયા છે. અત્યારે બહુ ત્રાસ કરે છે. શું માંગણી? શું છે માંગણી? હું છે ગમે તેમ ગણી એને સરકાર પકડીને બીજે ક્યાંય લઈ જાય. હવે માણસોને ઉલામણી કરે છે અને માણસો બીકે છે. કોઈ ઢોર ઢાંકરમાં માણસ રહેતા નથી. હવે રોજના કાયમ 10-10 માણસો ભેગા થઈને કેમ બેસે? આખી આખી રાત બેસી વાડામાં ટપીને ડરી જાય છે. ગમે એટલી અમે ચોકસી કરીએ છતાં પણ ઢોરોને આપણે ઘડીકવા બેસીએ વાડામાં ઠેંક મારીને ઢોરોને બટકા ભરી લઈએ છે. અને વધારે અમે કીધું અમારે આમ હુલામણી વાતાડે છે, અમને બીક દેખાડે છે, એટલે અમે છુપી કરીને બેસી રહીએ છીએ. અમે આકા ડોકા કરીએ આગો થઈ જાય છે. હવે ગમે તેમ કરીએ એને ક્યાંક બીજે ક્યાંક લઈને પકડીને બીજે ક્યાંક મૂકી આવ્યા. હવે અમારે માણસોનો દ્રા લાગે છે. જાડેજા ગુલાબસિંહ નટુભા, 1.5 વર્ષ પહેલાં મારી એક પાડીને પકડી હતી, એને નગુટામાંથી ભેંસુએ છોડાવી છે. પોમ્બ 6 સલામત બચી ગઈ, પણ દીપડાને બહુ અમારે ત્રાસ છે. બરાબર. આને કોઈ કાર્યવાહી કરી આગળ કરો એવી અમારે 1.5-2 વર્ષ છે. અમને જોઈએ છીએ, અમે કાયમ અવારના અવારનામાં અમે ભેંસુભાઈ આવે છે. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા કંઈ એને કોઈ બી એને પકડવાની કોઈ એને સલામતી કરે એવી અમારી માંગ છે. આગળ આવ્યા હતા? હા, આગળ આવ્યા હતા. અમારા પાસે પિંજરો મૂકી ગયા હતા, પણ પિંજરામાં એ આવી શક્યો નહીં. હવે એને અમારી માંગણી એ છે કે એને કોઈ બી જગ્યાએ પકડીને કોઈ બી જગ્યાએ એને સલામતી રાખે. ભુજ કચ્છની જનતા માટે બેકરી આઇટમોનો પર્યાય બની ગયેલ બેકરી એટલે લક્ષ્મી બેકરી. હવે માધાપરની જનતાને પણ લક્ષ્મી બેકરીની વિવિધ પ્રોડક્ટ મળી રહેશે. પાઉં અને બ્રેડના સ્પેશિયાલિસ્ટ એટલે લક્ષ્મી બેકરી. માધાપરની બ્રાન્ચમાં પફ, પીઝા, મસ્કાબન, ટોસ્ટ, ખારીની વિવિધ વેરાયટીઓ મળી રહેશે. ફોટો કેક અને કસ્ટમાઇઝ કેક ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે. પેનેટા કેક, પુલપ કેક જેવી કેકનો સ્વાદ માણવા અવશ્ય પધારો લક્ષ્મી બેકરી. માત્ર નામ જ કાફી છે. માધાપરમાં નવી શરૂઆતને પગલે કેક ઉપર ડિસ્કાઉન્ટ મળી રહેશે. સ્થળ લક્ષ્મી બેકરી, દામાણી ફૂટવેરની બાજુમાં, વિજય ગેટની પાસે, નવા બસ સ્ટેન્ડની સામે, માધાપર. સુનિલભાઈ પ્રહલાદરાય ભાનુશાલી. મોબાઈલ નંબર 6351939955. ફોન ઉપર પણ ઓર્ડર લેવામાં આવશે. આ સિવાય અમારી કોઈ બ્રાન્ચ નથી. હજુ તો ઉનાળાનો આરંભ જ છે ને ખાવડા પચ્છમમાં પાણીની હાડમારી સર્જાઈ.
કચ્છમાં હાલ થોડાક દિવસોથી ઉનાળાના એંધાણ થયા છે ત્યારે ખાવડા સહિત પચ્છમના ગામડાઓમાં પાણીની હાડમારી શરૂ થઈ ગઈ છે. હમણાં જો આ પરિસ્થિતિ છે તો આગળ જતા શું થશે તેવી કલ્પનાથી જ અહીંના લોકો ધ્રુજી ઉઠે છે. સરહદને અડીને આવેલા કુરન ગામની ફરિયાદ તો ઘણા સમયથી જ છે. હવે ખારી ગામમાં પણ અઠવાડિયાથી પાણી ન મળતું હોવાનું અને માંડ મહિનામાં એકાદ વાર એકાદ કલાક મળતું હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. તો ખાવડામાં પણ ચારેક દિવસથી પાણી મળ્યું નથી. ઉપરાંત પર્યટન ધામ કાળાડુંગર પણ શાંસા પડી ગયા છે. લગભગ દરરોજ પાણી પુરવઠા વિભાગને ફોન કર્યા પછી એકાંતરે એકાદ ટેન્કર પાણી મળી જતું હોય છે. અહીં BSF અને આર્મીની ચોકીઓ છે, તેઓ પણ તેમાંથી ખેંચી જતા હોય અવારનવાર મોંઘા ભાવે ખાનગી ટેન્કર મંગાવવા પડે છે. આ અંગે પાણી પુરવઠા વિભાગનો હવાલો સંભાળતા અધિકારી સાથે વિગતે ચર્ચા કરતા પાણીની અછત હોવાનું કબૂલી ઉપરથી પાણી આવવામાં ધાંધ્ય હોવાની વાત સાથે કૂકમાંથી આવ બિલકુલ ધીમી હોવા ઉપરાંત 2-3 દિવસે આવક ઠપ થઈ જાય છે, જેથી પુરવઠો જાળી શકાતો નથી. અત્યાર સુધી રણોત્સવની મહત્તમ જરૂરિયાત પૂર્ણ કરાઈ હતી, હવે તે પણ બંધ થતાં સમસ્યા હળવી બનવાની સંભાવના વ્યક્ત કરી હતી. પરંતુ નિયમિત રીતે અનિયમિત આવક રહેશે તો તકલીફ વધી શકે છે. આ વિસ્તારમાં લોકો ઉપરાંત ઢોરોની સંખ્યા પણ ઘણી છે. ઉનાળાની શરૂઆતે જ બૂમો ઉઠી છે. આ તરફ ધ્યાન નહીં અપાય તો સમસ્યા વકરશે અને પાણીનું સંકટ વધુ ઘેરું બનશે તેવું જાગૃતો જણાવી રહ્યા છે. જૈન ગુરુ ઉદ્યોગ અહીં આપને મળી રહેશે 72 પ્રકારના બિદડાના ખાખરા, 27 પ્રકારના ભુજપુરના અથાણા, 36 પ્રકારના સરબત, 54 પ્રકારના મુખવાસ, 45 પ્રકારની જમ્બો બુક્સ. કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારશ્રીના તમામ નિયમોના પાલન સાથે વિવિધ વસ્તુઓ અહીંથી મળી રહેશે. ડબલ ધમાકા ઓફર, 12 નંગ નોટબુક્સ સાથે 8 નંગ ફ્રી, 12 નંગ જમ્બો બુક્સ સાથે 6 નંગ ફ્રી, રૂપિયા 2000ની ખરીદી ઉપર આકર્ષક ભેટ, MRP પર અંદાજે 40% જેટલો ફાયદો મેળવો. શ્રી મોમાઈ જૈન ગૃહ ઉદ્યોગ સંગાથે 72 પેજથી 500 પેજ સુધીની બુક રૂપિયા 220થી રૂપિયા 1920 સુધીમાં મળી રહેશે. સ્થળ સુહાગ રિંગ રોડ, ફરસાણી દુનિયાની સામે, ભુજ, કચ્છ. ઇન્દ્રપ્રસ્થ નવી દુધઈમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણી કરાઈ. જન શિક્ષણ સંસ્થાન કચ્છ એ કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય ભારત સરકાર નવી દિલ્હી દ્વારા ચલાવવામાં આવે છે, જેનો ઉદ્દેશ અનુસૂચિત જાતિ જનજાતિ પછાત વર્ગ અને લઘુમતીના લાભાર્થી લોકોને વ્યવસાયિક તાલીમ આપીને રોજગારલક્ષી શિક્ષણ પૂરું પાડવાનો છે. 8 માર્ચ 2021ના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિન પર આ સંસ્થા દ્વારા મહિલાઓની આંતરિક શક્તિના વિકાસ માટે એક વિશેષ કાર્યક્રમ ઇન્દ્રપ્રસ્થ નવી દુધઈ ખાતે યોજવામાં આવ્યો, જેમાં હરપાલસિંહ ચેરમેન જન શિક્ષણ સંસ્થાન કચ્છ, મનીષકુમાર ગુપ્તા મેનેજર બેંક ઓફ બરોડા દુધઈ બ્રાન્ચ, પ્રણવભાઈ કેશવાણી તથા જન શિક્ષણ સંસ્થાન કચ્છના ડાયરેક્ટર બિજેન્દ્રસિંહ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવેલ. ત્યારબાદ પરંપરાગત નૃત્ય, ફેશન શો જેવા વિવિધ કાર્યક્રમો લાભાર્થી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ વિવિધ પ્રવૃત્તિ જેવી કે રસાખેંચ, સંગીત ખુરશી, મહેંદી, રંગોળી વગેરે હરીફાઈઓ યોજવામાં આવેલ, જેમાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ચૌહાણ ભાર્ગવ, ફાલ્ગુની રાજપૂત, મેમણ સલમા, સોલંકી ઇલ્લાબેન, વિનોદ ભારદ્વાજ તથા હીરાબાઈએ જહેમત ઉઠાવી હતી. સ્ટોરી બાય વિનોદ સાધુ, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, ભચાઉ. સર, મેં બતાઉં, જન શિક્ષણ સંસ્થાન ઇન્દ્રપ્રસ્થ નવી દુધઈ કચ્છ મેં એક ભારત સરકાર કા પ્રોજેક્ટ હૈ, માનવ સાહસિકતા ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય કા, મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ ઇન્ટરપ્રિનરશિપ કા પ્રોજેક્ટ હૈ. આર કે સુરાજી DGSS સે હમારે ડાયરેક્ટર હૈ, ઓર હરપાલ સિંહજી હમારે ચેરમેન હૈ. और जब डॉक्टर साहिब सिंह वर्मा जी ने 2001 में भूकंप के बाद एक गांव बसाया था, तब उन्होंने सोचा महिलाओं को पगभर बनाने के लिए हम यहां पे क्या कर सकते हैं. तो महिलाओं के उत्थान के लिए 2003-2004 से जन शिक्षण संस्थान की शुरुआत हुई और तब से लेकर आज तक महिलाओं के विकास के लिए हम सभी कार्य कर रहे हैं. SC ST OBC माइनॉरिटी हर वर्ग की बहनों के साथ हम कार्य कर रहे हैं.
और आज के दिन मैं ये कहूँगा बहनें सभी आगे बढ़ें, पगर बने और अपने आजीविका कमाने में अपने परिवार का सहयोग करें, यही मेरी शुभकामनाएं हैं। क्योंकि हमारा असल में कार्यक्रम क्या है, महिलाओं को स्वरोजगार बनाने के लिए उनको प्रशिक्षण देना संस्था का मेन उद्देश्य है। सर देखिए, ये दर वर्ष की तरह हम 8 मार्च महिला अंतर्राष्ट्रीय महिला दिवस के रूप में मनाते आते हैं और हमें हर बार ही बोलना पड़ता है, और इस वर्ष तो मैं कहूँगा 350 के लगभग संख्या रही, नहीं दर वर्ष 600 के लगभग हमारे यहाँ संख्या होती है, क्योंकि थोड़ा कोरोना काल था, सोशल डिस्टेंसिंग मेंटेन करना और बहनों को एक उत्सव के तौर पे आज का दिन महिलाओं का दिन है और हमारी जो सृष्टि है महिलाओं के कारण ही चल रही है। आज अगर हम सहयोग करें सभी हम ये प्रण लेते हैं कि महिलाओं को आजीवन हम सहयोग करते रहें और बहनें आगे बढ़ती रहें, अपने परिवार को आगे बढ़ाती रहें, और हम एक बहन को अगर हम शिक्षित करेंगे तो एक परिवार शिक्षित होगा, एक परिवार शिक्षित होगा तो समाज शिक्षित होगा, घर शिक्षित होगा, और ऐसे से पूरे देश में एक शिक्षा की क्रांति आ सकती है। जन शिक्षण संस्थान कच्छ ऐसा प्रयास करती रहती है, जो खोई हुई है, खोई हुई चीज़ है उसको ढूंढने का प्रयास करती हैं, एक निखारने का प्रयास करते हैं। और जन शिक्षण संस्थान मानव अपना मिनिस्ट्री ऑफ स्किल डेवलपमेंट एंटरप्रेन्योरशिप के द्वारा जो एक कार्यक्रम चलता है महिलाओं के उत्थान के लिए हम कार्यक्रम कर रहे हैं, उनमें कल्चरल एक्टिविटी, उनके में जो प्रतिभाएं हैं जो आदमी खोज नहीं सकता, कौन कहता गांव में भी हीरे नहीं हैं, आज आपने खुद अपनी आंखों से देखा, हमने खुद देखा, सभी बहनों ने देखा उस चीज़ को कि यहाँ पे जो कार्य कर रही हैं बहनें, आप सोच नहीं सकते, ऐसे ऐसे उन्हें कलाबाजी यहाँ पे दिखाई है, तलवारबाजी बहनों ने यहाँ पे दिखाई है। तो मैं तो आज के दिन ये कहूँगा बहनें आगे बढ़ें और जन शिक्षण संस्थान जितना भी सहयोग होगा और ज़्यादा से ज़्यादा हम सहयोग करेंगे, और हमारे चेयरमैन साहब का और मैं डॉक्टर साहिब सिंह वर्मा जी का परिवार का, प्रवेश वर्मा जी का मैं आभारी हूँ कि उन्होंने हमें ये मौका दिया और एक प्लेटफार्म दिया है, हम जनता की सेवा कर रहे हैं, बहनों की सेवा कर रहे हैं। आज के दिवस पे सभी बहनों को हमारे परिवार की तरफ से और जन शिक्षण संस्थान परिवार की तरफ से हार्दिक शुभकामनाएं, शुभेच्छाएं। मारू नाम मुस्कान गोपलानी छे, हूँ अंजार थी आऊँ छूँ अने अंजार मा JSS नो क्लास आ ईयर थी ज मैं स्टार्ट करेलो छे। मारी आ पहली वक्त नी ज हूँ महिला दिवस नी उजवणी मा आवी छूँ, पण मने अहींया पासे खूब ज मजा आवी अने आ मारो पहला वर्ष नो एक्सपीरियंस खूब ज सारो रह्यो संस्था मा। फिलहाल तो जे चाले छे हमणा एना रिलेटेड कहूँ तो महिला शिक्षित बने तेना माटे खूब सारा पगला लेवाय छे अने खास महिलाओं सपोर्ट की जरूरत है आ वस्तु में, तो महिलाओं सपोर्ट करते तो सारी रीते थी सकते बराबर है, पर महिलाओं में पोता में ज्यां सुधी कॉन्फिडेंस नहीं आए त्या सुधी बीजू कोई तो इमने आग लई ज नहीं आवी सके, तो इमने पोताना कॉन्फिडेंस तो पोता रीते ज आग लावो पड़े। मारू नाम गोस्वामी काजलबेन है अने आजना महिला दिवसना हूँ छेल्ला JSS में 16-17 वर्षथी काम कर रही छूँ। घणी बधी बहनों ने पोताना पगभर ऊभा करीने बे पैसा कमाता अमे करीए छीए, ए अमारू मेन हेतु छे आ संस्थानू। अने आजना दिवसनू कहूँ तो बहु एटले बहु ज मजा आवी, सवारथी सांज सुधी अहींया बधी छोकरीओने जेटली छोकरीओने अमे लई आव्या छीए, पहेली वखत लई आव्या छीए, छोकरीओ बधी बहु के छे, बहु ज मजा आवी ए लोकोने अने बहु सरस आयोजन कर्यो हतो। सिलाईनू काम छे, पालनू काम छे, एनाथी छे ने बे पैसा अत्यारे बधी जे छोकरीओ शीखवा आवे छे ने बे पैसा मळे छे, अने अमारी संस्थामां JSS संस्थामां घणी बधी एवी ટીચરો છે અને ઘણી બધી એવી લાભાર્થી બહેનો છે જે બે પૈસા અત્યારે કમાઈ રહી છે અને બહુ સરસ કામ કરી રહી છે। બસ વુમન્સને તો એ જ સંદેશ આપીશ કે જે આજનો દિવસ હોય છે એવું બારે માસ રહેવું જોઈએ, અને જે આજે આપણે કર્યું છે એ રોજ પણ કરવું જોઈએ એમ। નમસ્કાર, મારું નામ રાજકોરેકતા છે, હું ગુંદિયાળીથી આવું છું, માંડવી તાલુકાનો ગુંદિયાળી ગામમાંથી, અને હું મારા ગામમાં છે ને તો 40 છોકરીઓને નેઇલ આર્ટ પાર્લરનો છે ને તો કોર્સનું બધું શીખવાડું છું, ને મને 4 મહિના જ થયા છે અને મારો ખૂબ જ સારો એવો અનુભવ રહ્યો છે, અને મારા ગામડાની છોકરીઓ જે ઘર બેઠી કંઈ જ નથી કરી શકતી એ લોકો છે ને તો હવે આમ પગભર થવા માટે સક્ષમ એવી બની ગઈ છે। મહેંદી છે, મહેંદી આઈબ્રો છે, એમાં કંઈ પણ વસ્તુની જરૂર ન હોય એવી પણ એ લોકો બહુ સારી રીતે કરી શકે છે કે એમને ઓછા ખર્ચે સારા એવા પૈસા મળી રહે એમ। હા, હું મહિલા દિવસ છે આજે અને હું અહીંયા નવી દુધઈમાં આવી છું આજે ફર્સ્ટ ટાઈમ, ને બહુ જ મને સારો અનુભવ રહ્યો અને મારા સ્ટુડન્ટ પણ બહુ જ એમ કહે છે કે અમને બહુ જ મજા આવી એમ। આપે ખરીદ્યા હશે કપડા 1000 પણ નહીં જોઈ હોય લુગડા બજાર, લુગડા બજારની ધમાકેદાર ઓફર, લુગડા બજારની અવિશ્વસનીય બમ્પર ધમાકા ઓફર 2020 રજૂ છે। 999 ની એક એવી 3 કુર્તી માત્ર રૂપિયા 1200 માં,
કોઈ પણ લેડીઝ જીન્સ નંગ 3ના માત્ર રૂપિયા 1200, કોઈ પણ લેડીઝ ટોપ નંગ 3ના માત્ર રૂપિયા 900, ગર્લ્સ જીન્સ અને ટોપની જોડી માત્ર રૂપિયા 600થી શરૂ, મેન્સ જીન્સ અને શર્ટની જોડી માત્ર રૂપિયા 700થી શરૂ, બોયઝ માટે જીન્સ શર્ટ ટી શર્ટ અને શેરવાની સૂટ તથા કુર્તા પાયજામાનો ભરપૂર ખજાનો મળી રહેશે લુગડા બજારમાં. રેગ્યુલર માટે રૂપિયા 199થી 399માં અનેક વેરાયટીઓનો ખજાનો જોવા જરૂર પધારો આપને જ લુગડા બજારમાં. મેન્સ માટે શેરવાની કુર્તા પાયજામા તથા બ્લેઝર મળી રહેશે. સ્થળ લુગડા બજાર ફેમિલી શોરૂમ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. સુરજબારી ખાડીમાં પોલીસે ફેંકેલો મોબાઈલ શોધવા આખરે પોલીસ જ ધંધે લાગી. મુંદ્રા પોલીસ સ્ટેશનમાં સમાગોગા ગામના 3 ગઢવી યુવાન પર અત્યાચાર થતા 2 યુવાનના મોત થયા હતા. આરોપી પોલીસ કર્મચારી અમદાવાદથી જ ભુજ આવતી વેળાએ પોતાનો મોબાઈલ સુરજબારી પુલમાં ફેંકી દીધો હોવાની કેફિયત આપતા પોલીસ અને ફાયર ફાઇટની ટીમ માછીમારોને સાથે રાખી મોબાઈલ શોધવા મહેનત આદરી હતી. જોકે મોબાઈલ હાથ લાગ્યો ન હતો. મુંદ્રામાં બનેલી ઘટના બાદ મૂળ અમદાવાદના ચાંદખેડાનો કપિલ અમૃત દેસાઈ કચ્છ પોલીસ સમક્ષ સામેથી હાજર થવા અમદાવાદથી કચ્છ બસમાં આવી રહ્યો હતો. બસ સુરજબારી પુલ પાસે પહોંચતા કપિલ દેસાઈને વિચાર આવ્યો કે મોબાઈલ આ દરિયાની ખાડીમાં ફેંકી દઉં અને તે ફેંકી દે છે તેવું તેણે પોલીસને કેફિયત આપી છે. બાદમાં પીએસઆઈ એએસ માહેશ્વરી અને તેમની ટીમ અમૃત દેસાઈને લઈ સુરજબારી પુલ પર આવેલ છે, જ્યાં સુરજબારીના સ્થાનિક માછીમારો અને ભચાઉ નગરપાલિકાના ફાયર ફાઇટર ટીમની મદદથી મોબાઈલ દરિયાના કાદવ અને પાણીમાં શોધાય છે. સવારે 3-4 કલાક ની શોધખોળ બાદ પણ હાથ લાગ્યો ન હતો. આમ કપિલ દેસાઈએ ખરેખર મોબાઈલ ફેંકી દીધો કે મોબાઈલ પોલીસને આપવો ન પડે તે માટે આ બહાનું આગળ ધરી દેવાયું તેવો વેધક સવાલ ખડો થયો છે. વિદેશ પાર્સલ સર્વિસ અંબિકા કુરિયર, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પાર્સલ સર્વિસ, વિશ્વવ્યાપી પાર્સલ સેવા. વિદેશમાં આપના પ્રિયજન જે સમયસર સૌથી વ્યાજબી કિંમતે પાર્સલો મોકલવા માટે ગુજરાતમાં વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. યુકે, યુએસએ, દુબઈ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, કેનેડા, યુરોપ, કેન્યા તેમજ તમામ દેશોમાં વ્યાજબી કિંમતે ઝડપી પાર્સલ સેવા માટે પિકઅપ તેમજ પેકિંગની સેવા ઉપલબ્ધ છે. દરેક પ્રકારના ઘરવખરીના પાર્સલો જેમ કે નાસ્તા, મીઠાઈ, મરી મસાલા, અથાણા, વાસણો, ફોટો ફ્રેમ્સ, ચૂલા, મંદિર વગેરે વસ્તુ સલામત રીતે પહોંચાડવા માટે વિશ્વાસપાત્ર સ્થળ એટલે અંબિકા કુરિયર. અગત્યના ડોક્યુમેન્ટ્સ સૌથી ઝડપી તેમજ સલામત રીતે પહોંચાડી આપીશું. અમારી વિશેષતાઓ: પટેલ 24ના ગામડાઓમાં પિકઅપ અને ડ્રોપ સર્વિસ મળી રહેશે. કેન્યા ડ્યુટી પેઇડ સર્વિસ અવેલેબલ. સ્પેશિયલ વિશ્રાંતિ ભવન, મુંબઈ, નેક્સ્ટ ડે ડિલિવરી. વધુ વિગત માટે સંપર્ક અંબિકા કુરિયર, ચિરાગભાઈ ભટ્ટ 9737232739, નારણભાઈ ભટ્ટ 9979865957. સરનામું 3 સ્વસ્તિક કોમ્પ્લેક્સ, રાતરાણી હોટલ પાછળ, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225136. નખત્રાણામાં શિવપુરાણ કથાનું આયોજન દશનામ ગોસ્વામી મહિલા મંડળ દ્વારા કરાયું. નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળ દ્વારા છેલ્લા 8 દિવસથી ચાલતી શિવપુરાણ કથા યોજાઈ રહી છે. પ્રથમ વખત દશનામ ગોસ્વામી સમાજ મહિલા મંડળે આયોજન કરેલ શિવપુરાણનું આયોજન થઈ રહ્યું છે, જેમાં મોટી સંખ્યામાં દરરોજ હજારો લોકો કથાનું રસપાન કરે છે અને શિવપુરાણ કથાના વ્યાસપીઠ પર શ્રી હિરણભાઈ પંચાલ શિવ મહિમા સમજાવે છે. આ કથામાં હજારોની સંખ્યામાં લોકો રસપાન કરે છે. કથાના પાવન પ્રસંગે દાંડિયા રાસ, શિવ મહિમા, શિવ પાર્વતી વિવાહ, પોથી યાત્રા, ગણેશ પ્રગટ્યા જેવા અનેક કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ગોસ્વામી કલ્પનાબેન કિશોરગીરી ગોસ્વામી, દક્ષાબેન જનકગીરી ગોસ્વામી, હેતલબેન અમિતગીરી ગોસ્વામી, કંચનબેન પરસોત્તમગીરી ગોસ્વામી, દક્ષાબેન હિતેશગીરી ગોસ્વામી,
કૃષ્ણાબેન કૌશિકપુરી ગોસ્વામી, જયાબેન ચમન ભારતીગીરી ગોસ્વામી, પલ્લવીબેન રાજેશપુરી સહિતના બહેનોએ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સ્ટોરી બાય પંકજ કબીરા, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, નખત્રાણા. હર હર મહાદેવ. મારું નામ દક્ષાબેન નીતીશપુરી ગોસ્વામી છે. હું નખત્રાણા શહેરમાં ઉપપ્રમુખ તરીકે મારો હોદ્દો છે અને નખત્રાણા મહિલા મંડળના બહેનોએ અમે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું છે. તેમાં અમને મારા બધા જ બહેનોનો મને ફૂલ સપોર્ટ છે અને આજે પાંચમા દિવસના શિવ વિવાહનું અમે સાચા લગ્નનું આયોજન કર્યું છે. તેમાં અમે આવા 3 વર્ષથી અમારો જે હોદ્દો છે એમાં નવા નવા અમે આયોજન કરીએ છીએ. તેમાં બર્ફાલય, અન્નકૂટ, મહાઆરતી એવા વિવિધ પ્રકારના આયોજનો કરીએ છીએ. બેન, દર્શન કરો, સ્વામી સમાજમાં પ્રથમ વખત આ કથાનું આયોજન કર્યું છે તો આપ સમાજને શું અપીલ કરશો? સમાજને મારી એક જ અપીલ છે કે બધા ભાઈઓ અને બહેનો આવા સત્કારે અને ભગીરથ કાર્ય કરતા રહે એવી મારી શુભેચ્છા છે. આ અમારા દશનામ મહિલા મંડળે પહેલીવાર આવું મોટું આયોજન કર્યું છે. જય દશનામ. મારું નામ ગોસ્વામી કલ્પનાબેન કિશોરગીરી છે. હું નખત્રાણા શહેરની મંત્રી છું મહિલા મંડળની અને આ અમારા 12 મહિનાનો જે અમે તપ ચાલ્યો છે મહાશિવપુરાણ યજ્ઞનો, એ આજે અમારા ભોળાનાથે અમારો સપનો પૂરો કર્યો છે અને આજે અમે જે ભોળાનાથનો અહીંયા શિવ વિવાહ જે આયોજન કાર્યક્રમ કર્યો છે એનામાં અમારી બધી બહેનોને બહુ જ આનંદ અને ખુશી વીતી છે. હું ગોસ્વામી એકલ અમિતગીરી, મારું આ મહિલા મંડળમાં ઉપપ્રમુખનો હોદ્દો છે. આજે અમે આ કથાનું સપનુંથી પૂરું કરી અમે 12 મહિનાથી આ સપનો જોયો હતો કે મહિલા મંડળ દ્વારા શ્રી મહાપુરાણનું આયોજન થાય. એ આ કોરોના કાળ દરમિયાન અમે મુલવતી રાખી હતું તેમજ ખૂબ તૈયારી કરી રાખી હતી, પણ આ કોરોનાના કારણે અમે કરી ન શક્યા. તેમ ફકર દાદા અને મહાદેવની અસીમ કૃપાથી તેમજ આખા નખત્રાણાનો દરેક મહિલા મંડળનો ખૂબ સારો સાથ સહકાર મળ્યો ત્યારે આજે આ સપનું અમારું પૂરું થયું છે અને આ કથાનું ખૂબ સરસ આયોજન થયું છે. અને આ જે કાર્યક્રમ કર્યું છે અમારી 9 થી 10 લેડીઝોએ જ કર્યું છે. અમારા સમાજની અંદર તો અમને પ્રોત્સાહન મળે જ છે પણ બહારથી પણ મળ્યું છે અને આજે અમારી 9 રણચંડીઓ બનીને ઊભી છે જે ભાઈઓ જે શિયાળ માથે તૈયાર થઈને આ બધું કાર્યક્રમ કર્યું છે. આજે હર્ષની સાથે આમ દિલ ખુશીથી એકદમ ઝૂમી જાય છે રોજ માટે કે ના, 9 દિવસના આજે કાર્યક્રમ ગોઠવ્યું છે એનામાં એમની સાથે છીએ અને જેટલું બનશે એટલું તન મનથી સેવા આપશું. આહિર ઇલેક્ટ્રિક વ્હીકલ ઇન્ડસ્ટ્રીઝ કચ્છના યુવાનના સાહસને સૌએ આવકાર્યું. ઇકો ફ્રેન્ડલી વાહનો વસાવીને પર્યાવરણને બચાવીએ. અમારે ત્યાં સોલાર ઇલેક્ટ્રિક રિક્ષા મળી રહેશે જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, સોલાર ચાર્જ અને 3 વર્ષની વોરંટીવાળી બેટરી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક લોડિંગ રિક્ષા મળી રહેશે જેની વિશેષતા છે 1000 વોલ્ટ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 90 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 600 કિલો, 3 વર્ષની વોરંટી. અમારે ત્યાં ઇલેક્ટ્રિક સ્કૂટી મળી રહેશે જેની વિશેષતા છે 800 વોલ્ટ હબ મોટર, 1000 વોલ્ટ કંટ્રોલર, 24 AH 48 વોલ્ટ બેટરીના 4 નંગ, લોડિંગ કેપેસિટી 150 કિલો, 3 વર્ષની વોરંટી. ભુજ અંજાર ગાંધીધામ માટે ડીલરશીપ આવકાર્ય છે. ડીલરશીપ મેળવવા તેમજ વધુ વિગત માટે સંપર્ક કરો જીવાભાઈ આહિર 9692983123, અન્ય મોબાઈલ નંબર 9920562310. અંધજન મંડળ, KCRC અને DP વર્લ્ડ દ્વારા મહિલા દિનની ઉજવણી કરાઈ. વિશ્વ મહિલા દિન નિમિત્તે અંધજન મંડળ, KCRC ભુજ અને DP વર્લ્ડ મુન્દ્રાના સહયોગથી કચ્છ જિલ્લાની 65 યુવતીઓ સાથે વિશ્વ મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ મહિલા દિન નિમિત્તે મહિલાઓનું સશક્તિકરણ કરવામાં આવે અને મહિલાઓ પોતે આત્મનિર્ભર બને તથા સમાજમાં પોતાનું યોગદાન આપે તે હેતુથી 65 જેટલી મહિલાઓને કેર ગિફ્ટની તાલીમ શરૂ કરવામાં આવી છે જેથી આ મહિલાઓને રોજગારી મળશે અને હાલની પરિસ્થિતિમાં હોસ્પિટલોમાં કેર ગિવશનની જે જરૂરિયાત ઊભી થઈ છે તો સમાજને આવી ટ્રેનિંગ લીધેલી મહિલાઓ સમાજ સેવાનું કામ કરશે. અંધજન મંડળના મેનેજર અરવિંદસિંહ ગોહિલ જણાવે છે કે જો મહિલાઓને સશક્ત કરવી હશે તો તેમને આત્મનિર્ભર બનવું ખૂબ જ જરૂરી છે, જેના માટે અંધજન મંડળ અને DP વર્લ્ડ મુન્દ્રાના સહયોગથી મહિલાઓ માટે વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાય છે. આ તાલીમમાં નર્સિંગ
કોલેજના પૂર્વ આચાર્ય અને સમાજ સેવિકા એવા મંજુલાબેન ચિત્રોડા પણ જહેમત ઉઠાવી રહ્યા છે. સોનાનો સૂરજ ઉગ્યો રે ખેતરમાં, સાગર લક્ષ્મી બાજરી બિયારણ. સાગર લક્ષ્મી એગ્રી સીડ્સ નું ઉત્પાદન સાગર 222 પ્લસ હાઇબ્રિડ બાજરી બિયારણ. સાગર લક્ષ્મી વાવો, લક્ષ્મી નો સાગર ઘરમાં લાવો. સાગર લક્ષ્મી બાજરી બિયારણ. કચ્છના પ્રતિબંધિત વિસ્તારમાં સેટેલાઇટ ફોન ટ્રેસ થયાની વાતે સુરક્ષા દળોને દોડતા કરી દીધા છે. પશ્ચિમ કચ્છના નોટિફાઇડ એરિયામાં સેટેલાઇટ સિગ્નલ ફોન ટ્રેપ થયા હતા. દોલતપર સમીપે સેટેલાઇટ ફોનના સિગ્નલ ટ્રેસ થતાં એજન્સીઓ હરકતમાં આવી હતી. નોટિફાઇડ એરિયામાં જવા માટે ભારતીય નાગરિકોને પણ તંત્ર પાસેથી લેવી પડે છે મંજૂરી. સેટેલાઇટ સિગ્નલ મળતા સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘુ બિયારણ વાયુ, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી. તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદ નગર રોડ, એસજી હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર 98 244 51 764. કચ્છમાં સવારે ઝાકળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કચ્છમાં અનેક વિસ્તારોમાં ઝાકળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારથી ગાઢ ધુમ્મસ છવાઈ હતી. ભુજ તાલુકાના મોટા રેહા ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન બન્યા હતા. મુંદ્રા કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં શમાગોગા ક્ષત્રિય યુવા સંગઠને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. 19/1/2021 દિવસે કચ્છ જિલ્લાના મુંદ્રા તાલુકાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં થયેલ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં શમાગોગાના ગઢવી સમાજના બે યુવાનો અર્જણ ખેરાજ ગઢવી અને હરજોગ હરી ગઢવીના મરણ થયા તે એક દુઃખદ અને નિંદનીય ઘટના છે અને આ ઘટનામાં તેઓના પરિવારના દુઃખ સાથે છીએ.
परंतु आ घटनामां खोटी रीते जे राजकारण रमाई रह्युं छे ते अयोग्य अमानवीय अने शरमजनक छे। हाल समागोगाना एक क्षत्रिय युवान जयवीरसिंह विक्रमसिंह जाडेजानी आ कस्टोडियल डेथ प्रकरणमां खोटी रीते संडोवणी दर्शावी તે વ્યક્તિને ફસાવવાની કોશિશ કરવામાં આવે છે, જેમાં એક રિટાયર્ડ પોલીસ અધિકારી અને હાલના વર્તમાન અધિકારીઓ તથા કસ્ટોડિયલ ડેથ પ્રકરણની તપાસ કરતા અધિકારી રૂબરૂ તથા ટેલિફોનિક સંપર્કમાં રહી એક જૂથ કરી મંડળી રચી કસ્ટોડિયલ ડેથ પ્રકરણને ગેરમાર્ગે દોરી તેમાં ગઢવી સમાજને રૂડું લાગે તેવા પ્રયાસો કરી જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજાને ફસાવવામાં આવે છે, તેમજ રિટાયર્ડ પોલીસ અધિકારી અને વર્તમાન અધિકારીઓ તથા કસ્ટોડિયલ ડેથ પ્રકરણની તપાસ ચલાવતા અધિકારીઓનો એકબીજા સાથે સારો પરિચય અને ગાઢ મિત્રતા ધરાવે છે, તેથી આ તપાસને અવળા માર્ગે વાળવામાં આવી રહી હોવાનું જણાઈ રહ્યું છે। આ કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં પોલીસે જયવીરસિંહ પાસેથી ખંડણી રૂપિયાની લેતી દેતી કરેલ હોવાના આરોપો વાહિયાત પાયાવિહોણા છે, તેમજ ખંડણીની વાત ખોટી રીતે અને મનગળત રીતે ઉપજાવી કાઢેલી છે। તદુપરાંત જયવીરસિંહ વિક્રમસિંહ જાડેજા ક્ષત્રિય સમાજના અગ્રણી છે તથા અન્ય સંસ્થાઓમાં પણ ટ્રસ્ટીના હોદ્દા પર રહેલ છે। તેઓ સમાજમાં એક નિષ્ઠાવાન અને સારા વ્યક્તિત્વની છાપ ધરાવે છે અને તેથી તે ગામના કે અન્ય ગામના કોઈપણ વ્યક્તિને કોઈપણ કામ અનુસંધાને પોલીસ દ્વારા બોલાવવામાં આવે તો તેઓ તે વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશનમાં જતા આવતા હોય છે। આ પ્રકરણમાં જયવીરસિંહ ઉપર એવા આરોપો મૂકવામાં આવે છે કે તેમના મુંદ્રા પોલીસ સ્ટેશનની અંદર આવા જવાના સીસીટીવી ફૂટેજો છે, પણ કોઈ વ્યક્તિ સાથે કે અન્ય કામ માટે પોલીસ સ્ટેશનને આવવું કે જવું કોઈ ગુનો બનતો નથી, કે પોલીસ સ્ટેશનમાં કામથી આવ જાવ કરવાથી ગુનો આચરવામાં આવ્યો હોય તેમ માની શકાય નહીં। જયવીરસિંહ જાડેજા સમાગોગા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ હોય તેઓની નૈતિક ફરજમાં આવે છે કે સમાગોગા ગામમાં થયેલ ચોરી પ્રકરણમાં પોલીસ દ્વારા ધરપકડ કરીને પોલીસ સ્ટેશનમાં લાવેલ ગુનેગારો કોણ છે તે જાણવું જોઈએ, તે જોવું કે જાણવું કોઈ ગુનો બનતો નથી। પોલીસ સ્ટેશનમાં હાજરી માત્રથી જયવીરસિંહ જાડેજાને આરોપી બનાવવા તે ગેરકાયદેસર તેમજ ગેરવ્યાજબી તેમજ અમાનવીય અભિગમ છે। આ કસ્ટોડિયલ ડેથ પ્રકરણના સમયગાળા દરમિયાન અમુક વ્યક્તિઓ અને આગેવાનો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ અને આડ લઈને ગઢવી સમાજ અને ક્ષત્રિય સમાજની વચ્ચે ઝેરના બીજ વાવી મુંદ્રા તાલુકા નહીં પરંતુ સમગ્ર ભારતમાં તણાવ ફેલાવી વર્ગ વિગ્રહ કરવાના ઉદ્દેશ્યને પાર પાડવાનો મનસૂબો હતો, પણ ક્ષત્રિય સમાજે ધૈર્ય અને સમજણથી હાલની મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયતની ફેબ્રુઆરી 2021ની ચૂંટણીમાં કોઈ માહોલ ન બગડે અથવા વિવાદો ના સર્જાય તેથી ક્ષત્રિય સમાજે બુદ્ધિ અને ચતુરાઈથી શાંતિ જાળવી કામ લીધું તેની આજ દિન સુધી કોઈ અણબનાવ બનવા નથી પામ્યો। આ બનાવ દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ અને આડ લેનાર વ્યક્તિઓ જે ઝેરના બીજ વાવવામાં આવ્યા હતા તેની વિડીયો સીડી આ આવેદનપત્ર સાથે કલેક્ટરને સુપ્રત કરીએ છીએ। તેમાં બે ગઢવી યુવાનના મોત નિપજ્યા છે, તે છોકરાઓને ન્યાય મળે તે માટે અમે ગઢવી સમાજ સાથે છીએ, અમને કોઈ ગઢવી સમાજથી રંજ નથી। અને બીજું કે ગઢવી જે આની છોકરાઓની છે સીઆઈડી તપાસ થાય એવી અમારી માંગણી છે, અને જયવીરસિંહ જે બંદર જે સિવિલિયન આરોપી છે એ હકીકતમાં એ નિર્દોષ છે અને ખોટો ફસાવવામાં આવેલો છે અને એના જે તપાસને છે ગેરમાર્ગે દોરવામાં આવેલી છે। અમને કોઈ ગઢવી સમાજ પ્રત્યે અને એના પરિવારને ન્યાય મળે, ગઢવી સમાજના જે બે દીકરાઓ મળી ગયા છે એ બે યુવાનોને ન્યાય મળે એના સાથે છીએ, અને આ પૂરા કેસની તપાસ જો સીઆઈડી ક્રાઇમ કરે તો એવી અમારી માંગણી છે। ભુજ નગરપાલિકા જાહેર નોટિસ, ભુજ શહેરમાં વોર્ડ નંબર 1 થી વોર્ડ નંબર 11ના તમામ મિલકત ધારકોએ પોતાની બાકી લેણાની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જોવી, જેમણે આજ દિવસ સુધી પોતાની મિલકત આકરાણી કરાવેલ નથી તેઓ મિલકતના આધારો જેવા કે બાંધકામની મંજૂરી, નકશો, દસ્તાવેજ, વપરાશનું સર્ટિફિકેટ કચેરીમાં રજૂ કરી આકારણી કરાવી ટેક્સ ભરપાઈ કરી જવા, જે મિલકત ધારકોની લાંબા સમયથી રકમ બાકી છે તેમના પાણી ગટરના જોડાણ કાપવાની કાર્યવાહી ચાલુમાં છે, જેની તમામ ગ્રાહકોએ નોંધ લેવી।
દર્શક મિત્રો, કચ્છર ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું જુમિલી મહેતા. તો જોઈએ આજના કચ્છ ગુજરાતના સમાચાર. રાપર શહેરમાં બજરંગ યુવા ગ્રુપ આયોજિત નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટે શહેરીજનોને મનોરંજન પૂરું પાડ્યું. ગત તારીખ 16/2021 થી તારીખ 6/3/2021 સુધી રાપર શહેરના સ્વર્ગવાસી મહેન્દ્રસિંહ સોઢા મોર્નિંગ ગ્રાઉન્ડ પર રાપર શહેર અને તાલુકાના યુવાનોને એક સૂત્રે બાંધવા સાથે ખેલદિલીની ભાવનાને વધુ દ્રઢ બનાવવા માટે બજરંગ યુવા ગ્રુપના નેજા હેઠળ સહી ગામના સરપંચ અને ગ્રુપના ટીમ લીડર અજીતસિંહ ગેમરસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા ડાભુંડા, પ્રતાપસિંહ વાઘેલા ઉમૈયા, સમરતસિંહ વાઘેલા કીડિયાનગર અને ગ્રુપના સુચારુ સંચાલન તળે નાઇટ કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગત 16 ફેબ્રુઆરીથી શરૂ થયેલી આ ટુર્નામેન્ટમાં કુલ 56 ટીમોએ ભાગ લીધો હતો. લીગ મેચોમાં 10 ઓવરની રહેલી આ ટુર્નામેન્ટ ફાઇનલમાં 12 ઓવરની રાખવામાં આવી હતી. પ્રથમ દિવસથી જ શહેરમાં ઉત્સુકતા જગાડનાર આ ટુર્નામેન્ટે એક તરફ સ્વરાજ સંઘની ચૂંટણીઓની આખા દિવસ દરમિયાન થયેલી ચર્ચાઓથી કંટાળીને શહેરીજનો સૂર્યાસ્ત થતાં જ ગ્રાઉન્ડ તરફ ઘસારો કરતા જોવા મળ્યા હતા. 18 દિવસ ચાલેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોમેન્ટર તરીકે કલ્પેશ ઠક્કર, શૈલેષભાઈ ભરવાડ, ગિરિરાજસિંહ જાડેજા, મગનભાઈ ભાટી, સહદેવસિંહ અને ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર હિરજીભાઈ મેક્ષ આહિર દ્વારા સેવાઓ આપી હતી. તો સ્કોરર અને એમ્પાયર તરીકે રાપરના પ્રસિદ્ધ ખેલાડીઓ કિશન ઢોલી, હિરેન દેસાઈ, સંજયસિંહ વાઘેલા, ભરતભાઈ ઠક્કર, આશીષ બારોટ, પ્રતાપસિંહ વાઘેલા, અંકેશ વાવિયા, મયુરભાઈ સોઢા અને આંતરરાજ્ય ખેલાડી ભરતભાઈ મણવરે સેવા આપીને આયોજનને વધુ સફળ બનાવ્યું હતું. 6/3/2021 રોજ યોજાયેલી ફાઇનલ મેચોમાં સૌર્યરાજ 11 રાપર અને બાપા સીતારામ ટીમ નીલપર દ્વારા રમાઈ હતી, જેમાં સૌર્યરાજ 11 વિજેતા બનતા હાજર હજારો દર્શકો દ્વારા આ ટીમના રાહબર અજયસિંહ હઠુભા સોઢા અને ભરતસિંહ લક્ષ્મણસિંહ સોઢા સાથે સમગ્ર ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. એ પૂર્વે ફાઇનલમાં ટોસ ઉછાળવાથી પહેલા ભચાઉ નગરપાલિકાના યુવા શાસક પક્ષના નેતા કુલદીપસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા બજરંગ યુવા ગ્રુપ આયોજિત આ ટુર્નામેન્ટને અભિનંદન પાઠવવા સાથે જેમ ભચાઉમાં ક્રિકેટ ગ્રાઉન્ડ માટે દરખાસ્ત મૂકવામાં આવી છે અને ટૂંક સમયમાં મંજૂરી પણ મળી જશે, રાપર નગરપાલિકા દ્વારા પણ આ બાબતે દરખાસ્ત કરશે તો પોતાના પિતા અને માંડવી મુંદ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા એ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે એવી વાત સાથે અહીં આ યુવા અગ્રણીએ રાપર શહેરના ક્રિકેટ પ્રેમીઓની તાળીઓ મેળવી હતી. આ તકે રાપર ક્ષત્રિય રાજપૂત દરબાર સમાજના પ્રમુખ અજય પાલસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય રાજુભા જાડેજા રાવ, તાલુકા પંચાયતના સદસ્ય હમીરસિંહ સોઢા, રાપર તાલુકા પ્રમુખ વાલજીભાઈ વાવૈયા, ઉપપ્રમુખ ભીખુભા સોઢા, શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, ઉપપ્રમુખ મોરારદાન ગઢવી, કાઉન્સિલર હઠુભા સોઢા, કમલસિંહ સોઢા, ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી નિલેશભાઈ માલી, મહેન્દ્રસિંહ વાઘેલા, લાલજીભાઈ કારોત્રા અને અગ્રણીઓએ હાજર રહી આ શાહી ટુર્નામેન્ટને જોઈ હર્ષ વ્યક્ત કર્યો હતો. હજારો પ્રેક્ષકોની હાજરી છતાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને જાળવવામાં સફળ રહેલા બજરંગ યુવા ગ્રુપના અજીતસિંહ જાડેજા અને એમની ટીમ દ્વારા શહેરીજનોને ક્રિકેટના માધ્યમથી બેનમૂન મનોરંજન પૂરું પાડવા સાથે શહેરને ક્રિકેટમય બનાવાયું હતું. સ્ટોરી બાય ઘનશ્યામ બારોટ, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, રાપર. ખરીદ માહોલના અને ખાસ તો રાપર અને ભચકાઉ બેની વચ્ચે જે એક એમ કહી શકીએ કે ક્રિકેટો સેવા ખરીદ માહોલના ભરતભાઈ મણવર આપણી સાથે છે. ભરતભાઈ મણવર એટલે આંતરરાજ્ય ક્રિકેટના ખેલાડી અને આપણે એમની પાસેથી જેમનો હતો દર્શન લઈને આશીષ બારોટ જરા કાગડાઓ. નમસ્કાર મિત્રો, મારું નામ ભરત મણવર, હું અંતર ડિસ્ટ્રિક્ટ લેવલની ક્રિકેટ રમેલું છું. આજે આ 56 ટીમોની સાગરથી આ અમે ટુનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું રાપરમાં આયોજન કર્યું હતું બજરંગ ગ્રુપ દ્વારા. આજે ફાઇનલ છે. ગુજરાતના દરેક ક્ષેત્રમાંથી પ્લેયરો આવેલા અને આજે એનું એક લાસ્ટ મતલબ કે ફાઇનલ છે. તો આજે અહીંયા હજારોની સંખ્યામાં લોકો આ ફાઇનલ નિહાળવા માટે આવ્યા છે. આ અત્યારે ઉપસ્થિત કુલદીપસિંહ જાડેજા અને બધા લોકો પણ આમંત્રિત બધા મહેમાનો પણ આ બધાને પ્રોત્સાહિત કરવા આવ્યા છે. જે ખાસ તો ભરતભાઈ હું તમને એ પૂછી કે આજે 56 મેચો રમાની એની અંદર જે બજરંગ યુવાની જે મહેનત હતી એ તમને કેવી લાગી? ને આવું આયોજન કરવા માટે કેવા પ્રયત્નો કરવા પડે? અજીતસિંહભાઈને આમાં તમે તમારા મતલબ ખરેખર હું છે ને બજરંગ ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપીશ, સ્પેશિયલી અજીતસિંહને. આ એક છેવાડાનો વિસ્તાર રાપર કે જ્યાં
એક જ વર્ષની અંદર એક જ નાઇટ થાય છે, મતલબ કે આવું એક સરસ મજાનું લોકો માટે નાઇટ આવે રાત્રિ પ્રકાશ નાઇટ નીચે રમવાનું મોકો જે જોવાનો મોકો મળ્યો છે એ ખરેખર એક ખૂબ સરસ છે અને આવી ટુર્નામેન્ટો વર્ષની અંદર 2-3 થાય એવી મારી ઈચ્છા છે અને એ બાબતે અમે પ્રયત્નશીલ પડીએ છીએ. ખાસ તો ભરતભાઈ હું તમને જે એકેડમી તમને જે ચલાવી એની અંદર જે વિદ્યાર્થીઓ અત્યારે થયા એમાં અત્યારે નોંધનીય કહી શકાય એવા ખેલાડીઓ આપણે રાપર તાલુકાથી ખરીદી હા અત્યારે મતલબ જે આપણી એકેડમી છે એના અમુક પ્લેયરો અત્યારે મતલબ કે જેની થોડા એજ વધી ગઈ છે એ લોકો ટેનિસ હવે ચાલુ કર્યું છે તો સારું એવું નામ છે, મતલબ કે અમુક અમુક જગ્યાઓમાં સારું એવું નામના મેળવી રહ્યા છે. ભવિષ્યમાં 100% ગુજરાત ડિસ્ટ્રિક્ટ ગમે તી જગ્યાએ રાપરનું વાગડનું નામ રોશન કરશે એ જ મારી મતલબ પ્રયત્ન છે અને એ થશે. નમસ્કાર દર્શક મિત્રો, તો આ હતા ભરતભાઈ માણવત. આંતરરાજ્ય ક્રિકેટમાં રમી ચૂક્યા છે, હાલે રાપર સ્વામિનારાયણ ગુરુકુળ એકેડમી ચલાવી રહ્યા છે અને ટૂંક સમયમાં રાપર અને ખરીદ માટે એકેડમી ચાલુ કરવાના છે. આપણે આ સમગ્ર ટુર્નામેન્ટને ધન્યવાદ અજીતસિંહભાઈને ખાસ તો ધન્યવાદ આપી અને આપણી આ મુલાકાત પૂરી કરશું. ઘનશ્યામ ભરત, મહાસપુરા ન્યૂઝ, કેમેરામેન આશીષ પાર. ગુજરાત બજરંગ યુવા ગ્રુપને ખૂબ અભિનંદન પાઠવું છું. ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે, છેલ્લા 15 દિવસથી આવડું ભવ્ય આયોજન હોય. આજે લગભગ આ ટુર્નામેન્ટમાં 10-15 હજાર માણસો હશે એટલી મોટી સંખ્યામાં પણ લોકો આવ્યા હોય. અને તમે વાત કરી કે રાપર નગર માટે તંત્ર એક નગરપાલિકા શું કરવું જોઈએ, ત્યારે વાત કરું તો આપણા દેશમાં ક્રિકેટને એક ધર્મ જેટલો દરજ્જો આપવામાં આવે છે અને યુવાનોમાં ક્રિકેટનો ખૂબ જ ઉત્સાહ હોય છે અને આબાને હું એમ કહું છું કે ખૂબ મોટી સંખ્યામાં લોકોને યુવાનોને મળવાનું થાય અને સારા કામો થતા હોય ત્યારે રાપર નગરપાલિકા દ્વારા કોઈ સારી જગ્યા જોઈ અને ક્રિકેટ ગ્રાઉન્ડ માટે દરખાસ્ત કરવી જોઈએ. અને અત્યારે નગરપાલિકાના બધા પદાધિકારીઓ, પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા સાથે છે, બધા અમે ચર્ચા કરતા હતા. બધાનો ખૂબ પોઝિટિવ અભિગમ છે રાપર નગરપાલિકાનો હંમેશાથી. તો જણાવ્યું કે હમણાં કોઈ સારી જગ્યા ત્યાં આવી જાય તો એના માટેની અમે દરખાસ્ત કરશું. મેં પણ એમને ખાતરી આપી છે કે મારા પિતાજી વિરેન્દ્રસિંહ જ્યારે ધારાસભ્ય તરીકે જવાબદારી હોય ત્યારે નગરપાલિકા તરફથી આવી દરખાસ્ત કરવામાં આવે જેના માટે જે કાંઈ પણ ગ્રાન્ટ જોતી હોય એના માટે સરકારશ્રીમાંથી ગ્રાન્ટ અપાવવા માટેના પૂરતા પ્રયાસો હશે અને 100% મળશે. કારણ કે ભચાઉમાં પણ આપણે ખબર હોય તો નગરપાલિકા પ્રમુખ હતો ત્યારે 4.5 કરોડના ખર્ચે 2500 માણસો એકસાથે બેસીને જોઈ શકે એવું કવર્ડ સ્ટેડિયમ સાથેનું ખૂબ સારું એક રણજી ટ્રોફી રમી શકાય એવી આખું એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેની મેં દરખાસ્ત કરેલી, પણ જે પણ મંજૂરીમાં પડી છે આવતા દિવસોમાં ભચાઉના યુવાનોને અને કચ્છનું સૌથી સારું સ્ટેડિયમ ભચાઉમાં બનવા જઈ રહ્યું છે અને રાપરમાં પણ આવું બને એવી શુભેચ્છાઓ પાઠવું. કોઈ પણ આયોજન થતું હોય ત્યારે ક્રિકેટ ટીમો હોય કે જોવાવાળા લોકો હોય તો આપણે જોવા આવી ક્રિકેટ મેચ જોઈ નીકળી જાય. ક્રિકેટના જે યુવાનો હોય જે રમતા હોય રમવા આવે રમીને નીકળી જાય. પણ જે કોઈ પણ આયોજન કરતા હોય એની એમાં ખૂબ મહેનત હોય કારણ કે ટુર્નામેન્ટ ચાલુ થાય એના 2 મહિના પહેલાંથી એની નાની નાની વસ્તુઓ ગ્રાઉન્ડની સફાઈ, પીચ બનાવવી, એની લાઇટિંગ, એની કોમેન્ટ્રી, એની સાઉન્ડ સિસ્ટમ, એને કઈ ટ્રોફી દેવી, કઈ ઇનામો દેવા, કોણ નિર્ણાયક હોય, આવી ઘણી નાની નાની તૈયારીઓ કરવી પડતી હોય ત્યારે એ 1-2 મહિના પહેલાંથી તૈયારીઓ ચાલુ થાય. સાથે 15 દિવસથી આ મેચ ચાલુ છે નાઇટ ટુર્નામેન્ટ, તો રાતરાત સુધી જાગી અને જ્યાં સુધી આ ટુર્નામેન્ટ મેચો બધી રમાય ત્યાં સુધી એની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળવી. આટલી મોટી સંખ્યામાં લોકો ક્રિકેટનો ક્રેઝ હોય ત્યારે આવતા હોય એમાં પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને એની ધ્યાન રાખવી, આવી ઘણી બધી જવાબદારીના ભાગો હોય છે. આ બધી જવાબદારીઓ સુપેરે બજરંગ યુવા ગ્રુપના તમામ મિત્રો નિભાવી રહ્યા હોય ત્યારે એમને હું ખરેખર હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ સારું એટલે ખૂબ સારું આયોજન છે અને એના માટે હું દિલથી અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલ, રાપર તાલુકા ભાજપના પ્રમુખ શ્રી નશાભાઈ દૈયા અને ભારતીય જનતા પાર્ટીને વરેલા તમામ પદાધિકારીઓ, અદના કાર્યકરો, અમારા મિત્રો, શુભેચ્છકો અને પ્રાપર સીટ પર મને વિજેતા બનાવવામાં મને સહકાર આપી વિકાસની રાહ તરફ આગળ વધી રહેલા વાગડની સેવા કરવાની જે તક આપી છે એને હું ખંત અને નિષ્ઠાપૂર્વક નિભાવીને ભારતીય જનતા પાર્ટી દ્વારા થયેલી મારી પસંદગીને યથાર્થ રીતે ચરિતાર્થ કરી મારા વિસ્તારમાં ખૂટતી વિકાસની કડીઓની પૂર્તિ કરવા માટે સદાય પ્રયત્નશીલ રહીશ એવી ખાતરી સાથે મને જીતાડનાર મતદારો અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા અને પ્રાપર સરપંચ શ્રી પુરીબહેન દેવરાજભાઈ ચાંબરિયાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. રવિવારની રજાઓનો ઉપયોગ સમિતિઓએ ગૌ સેવા કરીને કર્યો હતો. ભુજ નવી જથ્થાબંધ સરાફ બજાર ગૌ સેવા સમિતિ
તથા નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર સમિતિના સંયુક્ત ઉપક્રમે વિવિધ દાતાઓના આર્થિક સહયોગથી મુંદ્રા તાલુકાના મોટી ભુજપુર પાંગરાપુર ખાતે 9,576 ગૌવંશ જોને 12,000 કિલો પતાઈ ગાજર સાથે લીલો રંજકો અને 250 કિલો ભૂસો મિક્સ કરી સૂકી કડબનો વતરો આ બંને સમિતિના સભ્યો જોડે સ્થાનિક પાંગરાપુરના ગૌપાલકોની જહેમત દ્વારા નિરણ કાર્ય સંપન્ન કરવામાં આવ્યું હતું અને રસ્તે આવતા ઓવરબ્રિજ પાસે ચકલીઓ અને કબૂતરોને 30 કિલો બાજરાનું ચરણ નિરણ કરાવતા રસ્તે રઝરપાટ કરતા દુર્ગમ વિસ્તારના શ્વાનોને બાજરાના રોટલાઓ અને ઘઉંની રોટલીઓનું નિરણ કરાવી પરોપકારી પ્રવૃત્તિમાં રવિવારની રજાનો સદુપયોગ કરીને મજા માણી હતી. સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા. કંડલામાં કાસીઝના સ્થાપના દિન નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. દેશના અગ્રગણ્ય બંદર એવા કચ્છના કંડલા ખાતે આવેલ કાશેઝનો 57મો સ્થાપના દિવસ ગાંધીધામમાં ઉજવાયો હતો. કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં જુદી જુદી ફેક્ટરીઓ અને કંપનીઓ આવેલી છે. સ્મોલ અને મીડિયમ કેટેગરીમાં આવતા ઉદ્યોગ ગૃહો કાશેઝમાં આવેલા છે. અંદાજે 28,000થી વધુ લોકો શેઝમાં રોજગારી પણ મેળવે છે. ભારત સરકાર હસ્તકના કાશેઝને 56 વર્ષ પૂર્ણ થઈ 57મો સ્થાપના દિવસ ધામધૂમથી ઉજવાયો હતો. ભારત સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલય હસ્તક કાશીઝનું સંચાલન થાય છે. ગાંધીધામની ખાનગી હોટલમાં સ્થાપના દિવસ અંગે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સારી અને શ્રેષ્ઠ કામગીરી કરનારા ઉદ્યોગ ગૃહોને પ્રમાણપત્ર અપાયા છે. રંગારંગ કાર્યક્રમમાં ભવિષ્યમાં ઉદ્યોગોના વિકાસ માટે કેવી તકો ઊભી કરવામાં આવશે તેની માહિતી અપાઈ હતી. ખાસ તો કાશીઝમાં હવે એન્કર બ્રાન્ડ કંપનીઓ એટલે કે નેનોટેકનોલોજી, રોબોટિક્સ, મેડિકલ સહિતના ક્ષેત્રની કંપનીઓ કે જેનું દરેક ક્ષેત્રમાં વર્ચસ્વ હોય છે તેવી કંપનીઓ લાવવા પણ વિચારણા છે. ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અને મેડ ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને સાર્થક કરવામાં કાશીઝ મહત્વની કડી ભજવે છે. આ કાર્યક્રમમાં કંડલા પોર્ટના ચેરમેન સંજય મહેતા, કાશીઝના ડીસી આમિયા ચંદ્ર વગેરે હાજર રહ્યા હતા. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. અમારે કાંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન મેં કોવિડ કે બાવજૂદ 2,268 યુનિટ ઇફેક્ટિવ હૈ ઓર 28,000 લોગો કો એમ્પ્લોયમેન્ટ યહાં દિયા જા રહા હૈ. કોવિડ શરૂઆત હોને કે બાદ જો પેન્ડેમિક શરૂ હુઆ ઉસકે બાદ હમ લોગો ને સારે એહતિયાત બરતે ઓર ચૂંકિ શરૂ કે કોવિડ કે દિનો મેં દેટ માર્ચ અપ્રેલ મઈ જૂન મેં કઈ બંધ કરને પડે થે ઓર 1/3 કેપેસિટી પે હી કારખાને ચલાને પડે થે. હમ લોગ સપ્ટેમ્બર સે જો કોરસ્પોન્ડિંગ પીરિયડ કા થા 2019-20 કા ઉસકી તુલનામાં હમ લોગ પોઝિટિવ હો ગયે, યાની કે સપ્ટેમ્બર સે હમારા ગ્રોથ ફેનોમિનલ હોના શરૂ કર દિયા જબ એક બાર ફેક્ટરીઝ અપને નોર્મલ કેપેસિટી પે ચલના શરૂ કી. ઓર આજ કે દિન મેં અગર હમ અપ્રેલ સે 1 અપ્રેલ સે 31 જનવરી તક કા હમ ફિગર કરતે હૈ તો પૂરે સાલ કા ફિગર કોરસ્પોન્ડિંગ 19-20 કા ઓર 20-21 કા લેતે હૈ તો હમ લોગ ઇવન આઉટ હો ગયા હૈ. મતલબ 1% કા ગ્રોથ હુઆ હૈ. બટ સબસે ઇમ્પોર્ટન્ટ ચીજ યે હૈ ઉન મહિનો મેં જો બંધ હુઆ થા ઉનકો ભી કવર કર લિયા હૈ ઓર પિછલે સાલ કી તુલના મેં હમ પોઝિટિવ હો ગયે હૈ. તો આને વાલે દિન ફેબ્રુઆરી ઓર માર્ચ મેં હમ એક્સપેક્ટ કરતે હૈ કે હમારા ગ્રોથ ફેનોમિનલ હોગા જિસ કેપેસિટી સે હમને સપ્ટેમ્બર સે અપને ગ્રોથ કો પિકઅપ કરના શરૂ કિયા. કઈ કઈ જગહ પે જો અચ્છે બ્રાન્ડ હોતે હૈ, અચ્છે બ્રાન્ડ કે હોને કે કારણ બાકી બ્રાન્ડ કા પુલ ફેક્ટર હોતા હૈ. હમારે કાશીઝ મેં ઓર કઈ એસીજેટ કી એક સબસે બડી ખામી યે રહી થી કે ઉસમેં મિડલ સેગમેન્ટ કે ઓર લોઅર સેગમેન્ટ કે કેવલ બ્રાન્ડ થે. ઉનકે કઈ કારણ થે, કઈ જગહ પે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કા પ્રોબ્લેમ થા. કુછ લોગો ને કહા કે લેન્ડ કા કોસ્ટ જ્યાદા હો જાતા હૈ. કુછ લોગો ને કહા કે યહાં પર NFE પોઝિટિવ કેવલ એક કોન્સેપ્ટ થા કે $1 જ્યાદા રખે, જો મીડિયમ એન્ડ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ કો જ્યાદા સૂટ કરતી થી. ઓર ઇસલિયે હમને એન્કર બ્રાન્ડ કી યહાં બાત કી હૈ જો આદરણીય પ્રધાનમંત્રી કે મેક ઇન ઇન્ડિયા ઓર સેલ્ફ રિલાયન્ટ ઇન્ડિયા સે સંબંધિત હૈ. જો યહાં પે એન્કર બ્રાન્ડ જો આયેંગે, એન્કર બ્રાન્ડ વો હોંગે જિનકા કુછ સેક્ટર્સ મેં કાફી નામ હૈ, જિનકો સનરાઇઝ ઇન્ડસ્ટ્રી ભી કહેતે હૈ ઓર ફ્યુચર ઇન્ડસ્ટ્રી ભી કહેતે હૈ. જૈસે હમને ઇનમે બતાયા એડિટિવ મેન્યુફેક્ચરિંગ, જૈસે સેક્ટર્સ મેં બતાયા હમને એરોપોનિક્સ, હાઇડ્રોપોનિક્સ, હમને સેક્ટર મેં બતાયા મેડિકલ ઇક્વિપમેન્ટ યા નેનો ટેકનોલોજી યા રોબોટિક્સ, ઇન્ડસ્ટ્રિયલ ઓટોમેશન, યા હમને બતાયા ઇસમે બ્રિક જો બનાને કા હૈ, RCB દેટ ઇઝ રિસોર્સ અલ્ટરનેટ રિસોર્સ કે સાથ જો બ્રિક બનાયે જાતે હૈ,
इन टेक्नोलॉजी के जो मार्केट लीडर्स हैं, इन मार्केट लीडर्स को हमें इनमें लाकर कंसेशन पे देना पड़ेगा। उनके लिए हम लैंड का कंसेशन देंगे, उनके लिए ये फ्लेक्सिबिलिटी नॉर्मली होती है प्राइवेट सेक्टर में, जो उनको कंसेशन रेंट पे लैंड दे सके। हमारे लिए GFR लगता है, लेकिन हमने ये कोशिश हमारी ये रहेगी कि जो इसके मार्केट लीडर हैं इन 11 सेक्टर में, उनको हम कांडला या गुजरात के सीजन में लाएँ, ताकि वो पुल फैक्टर से बाकी लोगों को भी यहाँ ला सकें। मैं आपको लैंड प्राइस के बारे में बता दूं कि लैंड प्राइस जब कोविड हुआ तब हमने फ्रीज कर दिया, हमने कोई नहीं बढ़ाया। इस साल भी कोई लैंड का प्राइस नहीं बढ़ा है, और नॉर्मली कंपाउंड पे होता है, वो भी हम नहीं बढ़ा रहे हैं। लेकिन एक छोटी सी जो लोगों की गलत फहमी है, मैं दूर करना चाहूँगा। कोई भी अच्छी इंडस्ट्री किसी SEZ में आती है तो इस कारण से नहीं आती है कि लैंड प्राइस इतना है। मैं आपको बता दूँ कि लैंड हम लोग 0 प्राइस भी देते हैं। अदानी में लैंड जाने के लिए 1 एकड़ का 1 करोड़ या उसके आसपास लगता है, हमारे यहाँ पे 0 लगता है। मतलब है 1 पैसा हम नहीं लेते हैं, सबसे इम्पॉर्टेंट बात है। और हम रेंट लेते हैं, और जो रेंट का भी डिसीजन होता है हम सारे लोग मिलकर डिसाइड करते हैं, जिसमें इंडस्ट्री होती है। बट उससे ज़्यादा इम्पॉर्टेंट मैं ये बात बताना चाहूँगा कि आज के दिनों में कोई भी SEZ में इसलिए नहीं आता है कि MEIS या SEIS एक्सपोर्ट इंसेंटिव मिल जाए। कोई भी आदमी SEZ में इसलिए नहीं आता है कि रेंट का ये प्राइस है, वो SEZ में इसलिए आता है कि वहाँ पर उनको कितना इंफ्रास्ट्रक्चर अवेलेबल है। और इंफ्रास्ट्रक्चर दुनिया के हर SEZ में सबसे बड़ा पुल फैक्टर के रूप में काम हुआ है। और जब अगर हम जो भी पैसा कलेक्ट करते हैं उनसे, हम उन्हीं पे खर्च करते हैं। आज जो उनसे पैसा कलेक्ट हुआ है उसकी पाई पाई उनको वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर देने में हमारा खर्च हो रहा है। हम आज उनका ग्रीन SEZ के कॉन्सेप्ट को हम लेके आ रहे हैं। हम यहाँ पे वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर, जहाँ पे सर्विस टनल्स की बात कर रहे हैं, टेलीकॉम की बात कर रहे हैं, उनको एवरी लाइट को सोलर पैनल से हम लाइटिंग करने की बात कर रहे हैं, उनको बेस्ट फैसिलिटी प्रोवाइड करने का सिनर्जी दे रहे हैं, तो पैसे उन्हीं पर खर्च हो रहे हैं। और इसलिए जब आप वर्ल्ड क्लास इंसेंटिव देंगे, तो वर्ल्ड क्लास इंसेंटिव के लिए जो पैसा, हम भारत सरकार से पैसा नहीं लेते हैं, जो पैसा कलेक्ट करते हैं ये पैसा उनके ऊपर खर्च करते हैं, और ये सारा पैसा ऑडिटेड होता है और उनकी सहमति से बनाया गया है। इसलिए हमारा आज के दिन में भी ये मानना है कि अगर उनके पैसे से जो कलेक्ट हुआ है हम वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर देंगे, तो जो मैं 11 लाने की बात कर रहा हूँ, वो भी कांडला SEZ में इसलिए आएंगे क्योंकि कांडला SEZ का एक ब्रांड होगा, गुजरात के SEZ का एक ब्रांड होगा, जहाँ पे हम उनको वर्ल्ड क्लास इंफ्रास्ट्रक्चर दे रहे हैं, जो न सिर्फ इंटरनेशनल मार्केट से लिंक्ड है बट डोमेस्टिक मार्केट से भी लिंक होंगे। डीशा तालुकाना रोबस मोटी गामे कोरोना वैक्सीन आपवामां आवी। डीशा तालुकाना रोबस मोटी गामे कोरोना वैक्सीननुं आयोजन करवामां आव्युं हतुं। मोटी संख्यामां लोको रसी लेवा माटे उमट्या हता। डीशाना कूचावाड़ा PHC सेंटरनी टीम द्वारा आ रसीकरण आपवामां आव्युं हतुं। रोबस मोटी प्राथमिक शाळामां आ रसीकरणનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં કોરોના વેક્સિન અનેક લોકોને આપવામાં આવી। કૂચાવાડા PUC સેન્ટર દ્વારા જનજાગૃતિ મળે તે માટે લોકોને સાચી માહિતી પણ લોકો સુધી પહોંચાડી, તેમાં રોબસ મોટી ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી કમ મંત્રી તેમજ ગામના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં કૂચાવાડા FSW સંતોષબેન જાટ દ્વારા લોકોને અનેક માર્ગદર્શન તેમજ કોરોનાની રસીથી કોઈએ ગભરાવાની જરૂર નથી જેવા માર્ગદર્શન પણ આપવામાં આવ્યા હતા। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા। રાધનપુરમાં મહિલા દિનની ઉજવણી કરાઈ હતી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારિયા હોલ ખાતે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। 109મા મહિલા દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાધનપુર અને સાંતલપુર તાલુકાના મહિલા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને કૃષિ વિશ્વાન કેન્દ્ર અને મિશન મંગલમ દ્વારા રાધનપુર અને સાંતલપુર તાલુકાના મહિલાઓની હાજરીમાં મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। મહિલાઓ શિક્ષણ વધુમાં વધુ લેવામાં આવે અને મહિલા જાતે પગભર બને મહિલા દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશનના અધિકારી અને કૃષિ વિશ્વાન કેન્દ્રના અધિકારી અને મિશન મંગલ યોજનાના અધિકારી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારી અને બનાસ ફાઉન્ડેશન અને મહિલા દિન વિશેષ માહિતી આપવામાં આવી હતી। સ્ટોરી બાય ભગીરથસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, પાટણ। આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે 36 દીકરીઓને ₹39.60 લાખના વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમ વિતરણ કરાયા। જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી કચ્છ ભુજના સંયુક્ત ઉપક્રમે આજરોજ કલેક્ટર કચેરી ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાયો। ભુજ પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીના વરદ હસ્તે 36 દીકરીઓને
39.60 લાખના વહાલી દીકરી યોજનાના મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન હેઠળ આ તકે 0-6 માસની 8 દીકરીઓને દીકરી વધામણીની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે 2/8/2019 પછી જન્મેલ દીકરીઓને 3 તબક્કે કુલ 1.10 લાખ વહાલી દીકરી યોજના હેઠળ મળવાપાત્ર છે, જેના મંજૂરી હુકમો વિતરણ કરવામાં આવ્યા હતા. પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ આ તકે સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ અવનીબેન દવે યોજનાની વિગતે માહિતી પૂરી પાડતા જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં અમલી વાલી દીકરી યોજનાનો લાભ તમારા આસપાસના પાત્રતા ધરાવતા સૌને અપાવો. દીકરીના જન્મના 1 વર્ષમાં જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે, જેને લાભાર્થીએ નજીકની આંગણવાડી કે મહિલા અને બાળ અધિકારીની કચેરીએ અને વોટ્સઅપ નંબર પરથી પણ યોજના ફોર્મ મેળવીને અચૂક લાભ લેવો જોઈએ. તારીખ 2/8/2019 બાદ જન્મેલી દીકરીઓને ધોરણ 1માં ₹4,000, ધોરણ 9માં ₹6,000 તેમજ 18 વર્ષ થયે ઉચ્ચ અભ્યાસ માટે અથવા લગ્ન સમયે ₹1,00,000ની સહાય મળીને કુલ 1.10 લાખ સરકાર દીકરીને આપે છે. આ તકે વહાલી દીકરી યોજનાના અને દીકરી વધામણી કીટના લાભાર્થી માતા પિતા બાળકો તેમજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના લોકોની ખુમારી અને કળાની બરાબરી કોઈ કરી શકે એમ નથી. ભુજ તાલુકાના ખાવડા ગામમાં રહેતા શારાબાઈ માટીકામ માટે જાણીતા છે. ભુજ તાલુકાના ખાવડા વિસ્તારમાં રહેતા અને વર્ષોથી પરંપરાગત રીતે માટીકામ સાથે સંકળાયેલા શારાબાઈની માટી કલાની દાદ દેવી પડે. તેઓએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના ઘરે પણ કામ કર્યું છે. શારાબાઈ જણાવે છે કે તેઓ પહેલા માત્ર ગામમાં માટી કામ કરી માટલા અને અન્ય વસ્તુઓ બનાવતા હતા. બાદમાં જયપુર જવાની તક મળી હતી. ત્યાંથી તે સમયે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના આવાસમાં કામ કરવાની તક મળી. 10 દિવસ માટે જવાનું હતું પણ 3.5 મહિના સુધી કામ કર્યું. બાદમાં તકો મળતી ગઈ. દિલ્હી મ્યુઝિયમ ભોપાલ સહિતના જુદા જુદા સ્થળોએ માટી કલા રજૂ કરી કામને જોઈ એવોર્ડ પણ મળ્યો. એક બાદ એક તરક્કીના સોપાન સર કર્યા છે. ઘણી મહેનત બાદ આજે આ મુકામ પર પહોંચ્યા છીએ. મારું નામ છે સારાબેન ને ખાવડાના ગામના રહેવાસી છીએ અમે. પછી આ માટીનું કામ અમે કરીએ છીએ તો બધા લોકો જોવા માટે પણ આવે છે અહીંયા. અને ક્યારથી અમારું નામ પાદરું થયું એ અમને ખબર નથી ક્યારથી થયો, પણ અમે આ હકુસાઈભાઈ છે એના જોડે ગયા હતા કામ માટે, તો એણે અમને કામનું ત્યાં ઉદયપુરમાં કામ જોઈ પછી ઇન્દિરા ગાંધીને ઘરે અમને બોલાવ્યું, તો ત્યાં 3.5 મહિના અમે કામ કર્યું એના જોડે. અને પછી એ કહે કે હવે આ કામ અમે કહીએ એવું કામ કરી શકશો તમે? અમે કીધું હા સાહેબ અમે કરી શકશું. પછી કે જન્મથી કરીને મૃત્યુ તક કામ કરવું છે તમને. પછી અમે જન્મથી કરી જો જન્મમાં શું હોય ટોપો બોપો હોય એ બનાવ્યો, પછી જીવનમાં શું હોય એ પછી જીવનના વાસણો બનાવ્યા કે તાવડી ને ચૂલો ને પાણીની હેલ ને છાસની માં દહીંની ડોણી ને એ બધું બનાવ્યું. પછી કે લગ્નમાં શું હોય પછી ઘડી કોસાળી એ અમે બનાવી. પછી કે તમારું મૃત્યુમાં શું હોય પછી 12 બારસિયા મૃત્યુમાં એ બનાવ્યા અમે. એના બાદ હું કામ કરીને 3.5 મહિના તક ત્યાં કામ કર્યું અમે. ને આ લોકો જે બહારથી આવે છે એ લોકો આ છે, હમણાં જો હીરોની આવી હતી ને એ પણ અહીંયા આવી હતી અમારા પાસે માલ લેવા, હીરોની પણ આવી હતી. ને બહારના જો મોટા મોટા લોકો છે એ પણ આવે છે અહીંયા અમારે ઘરે સામાન જોવે પછી લે. ને આપણે જો કામનું જો છે આ વર્ષો પહેલાં અમે કામ કરી રહ્યા છીએ, અમને પોતાને ખબર નથી કે ક્યાંથી કામ ચાલુ થયો છે ક્યાં બંધ થશે એ અમને ખબર નથી કે હજી અમારું કામ ચાલે છે. જો માણસો આવે તો ચાલે પણ ના આવે તો ના ચાલે. હમણાં તો આ વસ્તુની માંગે છે, આ સ્પીકર ચાલે છે? હા એ સ્પીકર ચાલે છે. ને ઘણા વધારેથી વધારે એક સ્પીકર ને બીજું છે ને રસોડાનું સામાન એ વધારે ચાલે છે. માટીની ચમક એમ છે કે હવે માટીમાં અમે જો આખો દાડો માટીમાં કામ કરીએ પછી એને ફિનિશિંગ કરીએ પછી ઘસાઈ કરીએ પછી પેઇન્ટિંગ કરીએ પછી ભઠ્ઠીમાં જાય, એટલે એની માટીની થોડીક માટીની ચામત પર રાખવી જોઈએ કે કઈ રીતની કઈ માટી વાપરવી છે. તો એના સાથે પણ અમને થોડુંક એવું લાગે કે ના આ બરાબર થયો છે તો અહીંયા જ બરાબર કહેવાય ને.
અમારી સાથે મેરી મારી બે વહુ છે, મારા દીકરો છે, મારા પોતરા છે, હું છું, અમે બધા માટીમાં જ, અમારું પરિવાર જે છે ને એ બધા માટીમાં જોડેલું છે. ઘણા બધા મૂકી પણ દીધો છે, અમે કરીએ છીએ હજી કામ. મારો દીકરો કરે છે અબ્દુલ્લા. જ્યાં સુધી અમારો સામાન પહોંચે નહીં ત્યાં સુધી અમે એને કહીએ નહીં કે અમારા પૈસા આપો. એ પોતે નાખે તો ભલે, અને નાખા અમારો સહી સલામત સામાન અમે બબલમાં પેક કરી અને કુરિયરમાં મૂકીએ અથવા તો ગતિમાં મૂકીએ તો અમારો સહી સલામત માલ પહોંચી જાય છે જે ઓર્ડર આપે છે. અને કદાચ જે માટી છે ક્યાં તૂટી જાય તો અમે વાપસ કરીને એને બીજું બનાવીને આપીએ. અમારા પાસે લોકો આવે છે એટલે સામાન તો લે જ લે. અમારા પાસે મોટા મોટા લોકો આવે છે. આ હીરોની આવી હતી મેળામાં, એ પણ અહીંયાથી લઈ ગઈ છે. અને પહેલાં એક હીરો આવ્યો હતો પણ એનું નામ ન બતાવ્યું અમને, પણ રબારી જરા કપડાં પહેરીને અહીંયા આવ્યો હતો અમારે ઘરે. એને સામાન લીધું, મેં કીધું ભાઈ તમારું નામ શું, કે એ કે મારું નામ નથી બેન, કે પણ શું કામ, મેં કીધું નામ નથી, તો કે હું નામ નહીં કહું તમને, કે મારું નામ જ નથી, કે એવી રીતના કરીને લઈ ગયો. અત્યારે તમને કઈ કઈ જગ્યાએથી ઓર્ડરો આવે છે? હમણાં તો અમદાવાદનો ઓર્ડર છે, અને એક મેળો પણ અમદાવાદમાં છે, ને અમદાવાદથી છે, અને પછી બેંગ્લોરનું એક ઓર્ડર બેંગ્લોરનું છે, અને મુંબઈનું હતું એ અમે માલ લઈને આપી દીધું, મુંબઈવાળાને માલ આપી દીધું, એ ડિનર સેટ માટે કીધું હતું એને આપી દીધું માલ અમે. મારો નામ અબ્દુલભાઈ છે અને મારા પિતાજીનું નામ ઇબ્રાહીમભાઈ છે, અને અમે અહીંયા ખાવડામાં રહીએ છીએ. અમારો કામ છે માટીમાંથી અલગ અલગ વસ્તુઓ બનાવીએ છીએ. જે લોકો અહીંયા ટ્રેડિશનલ વાપરે છે એ વસ્તુ આપણા ખાવા માટે, લગ્નમાં જે તબાખ વપરાય છે, પછી લોટ બાંધવા માટેની કથરોટ વપરાય છે, એ અમે બનાવીએ છીએ. અને એના સિવાય ઘણી બધી વસ્તુઓ બનાવીએ છીએ. અને મારી માતાજી છે એમનું નામ સારાબેન છે, અને એ બહુ પ્રસિદ્ધ છે. કારણ કે મારી માતાજી છે એ મોટી મોટી થાળીઓ બનાવે છે, પ્લેટો મોટી મોટી, જે આ લોટ ગૂંધવાની પહેલે આવતી હતી એ જ એવી જ પેટર્નમાં બનાવે છે. અને એ 5 થી 7 ફૂટ 5 ફૂટની પ્લેટો બનાવે છે. અને મારી માતાજી છે એમને દેવી અલ્યા પુરસ્કાર પણ મળેલો છે MP ગવર્મેન્ટ દ્વારા. અને જે ડિઝાઇન કરે છે એ પણ હાથથી કરે છે પોતે. અને જે મારી ઘરેથી છે એને પણ મારી માએ શીખવાડ્યું છે ડિઝાઇન. અને અમારો જે કામ છે એ એક કુદરતની આપેલી એક બક્ષિસ છે. કારણ કે અમે આ કામ અમારા ગામમાં લગભગ અમારી 27 થી 28 કુટુંબ છે, પરિવાર છે, પણ એ બધા લોકો મૂકી દીધું છે કામ. કારણ કે આટલા સુધી ચાલુ રાખવો આ બહુ મુશ્કેલ છે. એમનું કારણ એ છે કે એમાં જે અમે કામ કરીએ છીએ, કારણ કે એ લોકો પહેલે માલધારી વાપરતા હતા, આજુબાજુના ગામડાઓના બધા લોકલ એરિયામાં વાપરતા હતા, લોટ માટે કથરોટ વાપરતા હતા, પાણી માટે માટકા માટલા વાપરતા હતા, અન્ય ચીજો વાપરતા હતા લગ્નમાં. તો એમાંથી હવે અમુક ચીજો જ લોકો વાપરે છે, જે આપણા મૂર્તિઓમાં વાપરાતી માટલીઓ જેને બારસ કહેવાય એ લોકો લે છે. પછી એના સિવાય જે આપણા લગ્ન પ્રસંગમાં વાપરે છે ઘડી કોસારી, એ પછી ચોરી એ લોકો હજી સુધી પણ લે છે. મા માટલી છે, પછી જન્માષ્ટમીની માટલી છે, એ હજી પણ લોકો લે છે. અને અમારી જે આ કલા છે એને અમારા જે પરિવારો કરતા હતા એ બધું મૂકી દીધું. એમ કારણ કે એ લોકો એટલા માટે મૂકી દીધું કે એને જે આપણા એમાંથી કાંઈ બેલેન્સ બચતી નથી, જે અમે બનાવી રાખીએ વસ્તુ, અને એ વસ્તુ બનાવી રાખીએ, અને એમાં એવું છે કે કોઈ લેવાવાળા આવે, અમે આ માટી ગૂંધી, માટીને આ લોટની તરા ગૂંધી કરીને એમાંથી આકાર આપી, ચાકડા ઉપર આકાર આપી, પછી હાથથી એમને ફિનિશિંગ કરીએ, પછી ભઠ્ઠી મેં પકાવીને અમે રાખીએ, અને કદાચ કોઈ આવે લેવાવાળો તો અમને 2 પૈસા મળે. નકા એવું નહીં કે કન્ટેનર ક્યાંથી ઓર્ડર મળતો રહે તો ચાલ્યા કરે, પણ એમાં ઓર્ડર કાંઈ મળતો નથી. એટલે અમારા પરિવાર બધા એ લોકો મેન થોડું કામ કરી કરતા હતા, પણ એ મૂકી દીધો એના ત્રાસના લીધે. હા, તો એ બધો તમને એ જણાવું છું કે અત્યારે જો અમારો કામ છે એ અમે બધી અલગ અલગ નવી નવી વસ્તુઓ બનાવીએ છીએ. પ્લેટ છે, લેમ્પ છે, કેન્ડલ છે, પછી ચાના કપ છે, ટીપોટ છે, કેટલી છે માટીની, પછી પ્લેટો છે, વાટકા છે,
અને એમાં સ્પીકર મોબાઈલ વગાડવા માટે હમણાં હું એક ડિઝાઇન કાઢી છે, એ પણ હમણાં જ લોકડાઉનમાં હું આ મગજ વિચારીને બનાવ્યું છે. એમાં આપણે મોબાઈલ રાખીને વગાડીએ તો એકદમ અવાજ બહુ સરસ અવાજ આવે છે અને ડીજી જેવો અવાજ નીકળે છે એમાંથી, અને એમની માંગ પણ છે, લોકો એમને પસંદ પણ કરે છે, લઈ જાય છે. તો જે અમારી કલા છે એમાં જે તમે ડિઝાઇન જોઈ રહ્યા છો, એક આપણા વ્હાઇટ કલર છે ને એક કાળો કલર છે અને એક લાલ છે, એ અમારો નેચરલ કલર છે અને એક કુદરતી કલર છે. એમાં કંઈ એવો ઝેર જેવો કે એવો અસર રહેતો નથી, કારણ કે અમારી જે માટી લઈ આવીએ એ માટીને તૈયાર કરી પછી એમને ડિઝાઇન બનાવી અને પછી ભઠ્ઠીમાં નાખીએ. ભઠ્ઠીમાં જ્યારે એમને 900 થી 950 ડિગ્રી ટેમ્પરેચર મળે ત્યારે પાકી જતો હોય છે. પછી પાકી જાય એટલે પછી એમાં આપણે જમી શકીએ અને એ બહુ આપણા એકદમ હેવી થઈ જાય છે. એવા એમાંથી આપણે ખાવા પીવામાં પણ વાપરી શકાય અને આપણે એમાં જો ખાઈએ આપણે તો એ શરીર માટે બહુ તંદુરસ્ત હોય છે, કારણ કે માટીમાં જે આજ આજ સુધી જે વાપરે છે એમને કાંઈ ડાયાબિટીસ નથી થઈ, કોઈ બીમારી નથી થઈ, એટલે આજ પણ ઘણું બધું એવો એમના ડૉક્ટર એક છે, એ પણ ડાયાબિટીસનો ડૉક્ટર છે, એ પણ એના ઉપર રિસર્ચ કર્યો છે. જે આપણા એક સાઉથમાં જે આજે પણ મંદિર છે ત્યાં એક પ્રસાદ છે, એ માટીના વાસણમાં બને છે અને એ વાસણને એ માટીના વાસણમાંથી પ્રસાદ લઈ ખીચડી દાળ લઈ અને એનું જે એણે રિપોર્ટ કરાવ્યો અને રિસર્ચ માટે મોકલ્યો ત્યારે એ જ બહાર આવ્યું કે આ માટી છે એમાંથી એમાં ખાવાથી આ બીમારી નીકળી જાય છે અને ડાયાબિટીસ દૂર થઈ જાય છે. તો એના લીધે હવે એમને માંગ પણ વધી રહી છે. તો આ અમારી જે કલા છે, આ કુદરતે આપેલી બક્ષિસ છે અને અમે એમને હજી સુધી સાચવી જાણવી રાખી છે. સારાભાઈ માટી માટી ડિનર સેટ, થાળી, વાટકા, ચમચી, ગ્લાસ સહિતની વસ્તુઓ બનાવી જાણે છે. વધુમાં તેમણે માટીના નાઇટ લેમ્પ બનાવ્યા છે તો સ્પીકર પણ બનાવ્યા છે. જી હા, માટીના સ્પીકરમાં અવાજ જોરદાર આવે છે જેથી સ્પીકરની માંગ પણ વધારે છે. કચ્છ રણોત્સવ ફરવા આવતા લોકો અચૂકથી સારાભાઈની મુલાકાત લઈ વસ્તુઓની ખરીદી કરે છે. તાજેતરમાં રશ્મિ રોકેટ ફિલ્મના શૂટિંગ માટે કચ્છની મહેમાન બનેલી તાપસી પનોએ પણ સારાભાઈની મુલાકાત લઈ ખરીદી કરી હતી. કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી, નેચરલ માટીથી વસ્તુઓ બનાવાય છે જેથી લોકોની વધારે માંગ રહે છે. માં ન્યૂઝ વિશેષ અહેવાલ. તો જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી અંજાર પોલીસ. વર્ષોથી અંજારમાં ઇંગ્લિશ દારૂનો બુટલેગર રામજી હીરા ધુવા તથા તેનો દીકરો ધનજી ઉર્ફે ધનો રામજી ધુવા રહે બંને નગરપાલિકા સામે રામદેવ પીર મંદિર પાસે અંજારવાળો ગેરકાયદેસર રીતે પોતાના કબજા ભોગવટાના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો તથા બિયરનો જથ્થો વેચાણ અર્થે રાખેલ હોય જે જગ્યાએ રેડ કરતા મુદ્દામાલ મળી આવેલ. જુદી જુદી બ્રાન્ડની 750 ml કંપની શીલ બંધ બોટલો નંગ 1488, કુલ કિંમત રૂપિયા 5,49,000. કિંગફિશર બિયર 500 ml કંપની શીલ બંધ બિયર નંગ 672, કિંમત રૂપિયા 66,200. વાહન છકડો રિક્ષા નંબર GJ12 AY0135, કિંમત રૂપિયા 1,00,000. મોબાઈલ ફોન કિંમત રૂપિયા 1,000, કુલે કિંમત રૂપિયા 717,200 કબજે કરાયેલ છે. સ્ટોરી બાય નીરો ગોસ્વામી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. નાડાપા સીમમાં 6 જુગારીઓની ધરપકડ કરાઈ છે. નાડાપા ગામની પંચાયતની બાજુમાં આવેલ ખુલ્લા વરંડામાં અમુક ઈસમો ગંજી પાનાનો તીન પતિ વડે રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડી રહ્યા હોય, જે આધારે પદ્ધર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નાડાપા ગામે રેડ કરી આરોપીઓને પકડી પાડી પકડાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે. રમેશભાઈ ભગુભાઈ ડાંગર, વાલાભાઈ રૂપાભાઈ ગાંગલ, નારણભાઈ દેવજીભાઈ ફફલ, કાનાભાઈ દાનાભાઈ ચાડ, ભમા વિરામ ડાંગર, રમેશભાઈ આલાભાઈ કાગીનો સમાવેશ થાય છે. રોકડ રૂપિયા 19,500, મોબાઈલ નંગ 3, કિંમત રૂપિયા 9,000 મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. ગાંધીધામમાં હુકાબારનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામ શહેરમાં ચાલતા ગેરકાયદેસર હુકાબાર શોધી મળી આવેથી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અન્વયે બાતમી આધારે ગાંધીધામ પ્લોટ નંબર 244 સેક્ટર 1 એ અંબિકા ક્લાસીસ કેસર્સની સામે ફર્સ્ટ ફ્લોરમાંથી હુકાબારનો કેસ શોધી હુકાબારના સંચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપી નરેન્દ્રસિંહ ભીમજી વાઘેલા ગાંધીધામને મોદામાલમાં હુકાબારની અલગ અલગ ફ્લેવરની તમાકુ તથા તેને લગતી વસ્તુ કુલે રૂપિયા 18,985 એમ કુલે કિંમત રૂપિયા 18,985નો મુદ્દામાલ પકડી પડાયો હતો. સ્ટોરીબાઈ નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, ગાંધીધામ. ચાંદ્રોળી કેબલ ચોરીનો એલસીબીની ટીમે ભેદ ઉકેલી પાડ્યો છે. ભચાઉ તાલુકાના ચંદ્રોળી ગામની સીમમાં આવેલ પવનચક્કીમાં કેબલ વાયરની ચોરી થયેલ છે. આ ચોરીનો મુદ્દામાલ ભચાઉ તાલુકાના હાજીયાવાંઢ ખાતે રહેલા પ્રવીણભાઈ અમરસિંહ કોહલી તથા મહેશ પોપટ કોહલીએ કરેલ છે અને આ ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા અર્થે બંને ઈસમો મોટરસાઇકલ લઈને લાકડિયા તરફ આવેલ છે તેવી બાતમી હકીકત આધારે લાકડિયા ગામથી રાજણસર ગામ તરફ જતા ત્રણ રસ્તા ઉપર રોડ ઉપર એલસીબી સ્ટાફ પોસ્ટમાં હતા તે દરમિયાન આ બે ઈસમો મોટરસાઇકલ પર બેસીને આવતા જે મોટરસાઇકલ ઊભું રાખવા ઇશારો કરતા મોટરસાઇકલ સાથે નાશવાની બંને ઈસમો કોશિશ કરતા બંને ઈસમોને મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને મળી આવેલ મુદ્દામાલ કેબલ વાયર બાબતે આધાર પુરાવા માંગતા નહીં હોવાનું જણાવેલ જે મુદ્દામાલ લાકડિયા પોલીસ સ્ટેશન મુજબના દાખલ થયેલા ગુના કામે ન હોય જે ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ તથા આરોપીઓને પકડી પાડી વધુ કાર્યવાહી અર્થે લાકડિયા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. સ્ટોરી બાય નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. અંજારના દારૂના ગુનામાં નાસ્તા ફરતા શખ્સની અટક કરાઈ છે. ગુનામાં નાસ્તો ફરતો આરોપી જયપાલસિંહ વિક્રમસિંહ જાડેજા રહે મોટી ખેડોઈ તાલુકા અંજાર વાળો ગામમાં આવેલ હોવાની ચોક્કસ હકીકત આધારે વોચ ગોઠવી આરોપીને પકડી પાડી કાયદેસર કરવા આરોપીને રાઉન્ડઅપ કરેલ છે. સ્ટોરીબાઈ નીરવ ગોસ્વામી, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, અંજાર. દિયોદર લુદરા નર્મદા કેનાલ પાસે ટ્રક અને ટ્રોલી વચ્ચે અકસ્માત. ટ્રક ઝાડ સાથે અથડાતા ડ્રાઈવરનું મોત નિપજ્યું. જાણવા મળતી માહિતી મુજબ દિયોદર બાબર હાઈવે રોડ પર લુદરા નર્મદા કેનાલ પાસે બાબર તરફથી બટાટા ભરીને આવતું ટ્રેલરની ટ્રોલી સાથે મોટી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રક ચાલક એ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક ઝાડ સાથે અથડાઈ હતી જેમાં ટ્રક ડ્રાઈવર સગરામભાઈ વાહજી ઠાકોરને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે મોત થયું હતું જેમાં અકસ્માતની જાણ આજુબાજુના વિસ્તારના લોકોને થતા લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા જે અંગે દિયોદર પોલીસને જાણ કરતા દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી જોકે આ અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો બચાવ થયો હતો. સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.